महादेव महादेव। नाम वनरा रवि, गाम गांडीगीर, अने काम छोकरा रमाडवानु। पण आ रमतनी एक शरत छे कि आ रमत दरमियान तमारे तमारा पग हाथ अने मनमां रहेला भमराने थोड़ी वार बांधीने राखवानो। तो चालो वधारे समय न बगाडता रमत चालू करिए। પેલો કાણિયો કાગડો ચાલુ વરસાદે ચાલુ વીજળીના તારમાંથી બેઠો તો એને કંઈ નથી થતું, ને આ ભાવેશ પગડી મરદ મુસાળો દાઢીવાળો શિયાળામાં કબાટ ખુલે તો એને શોક લાગે છે। મારી બેટી કિસુડી મારા માથામાં ફુગો ઘસી દિવાલ પર ચોંટાડી ને મને સાધુ તો ના શીખવાડી ગઈ। એ મમ્મી મમ્મી એ મમ્મી મમ્મી હું ગોંદડા હકેલતી હતી ને તો એમાં સાલમાંથી નાના નાના અગ્નિદેવ પ્રગટ થતા હોય ને એવા એવો તોડ તોડ વજાત આવતો હતો। અને હા મિત્રો, જો તમે કબાડી વર્ગના હશો તો આ પ્રયોગ તો તમે પણ 100% કરેલો હશે। એક બાલદી કે ડોલ પર ઊભા રહી અને કોઈ પપ્પુને કીધું હશે કે ટુવાલથી તમને પંપાડે, ને પછી એ જ પપ્પુને તમે પીપી કરાવી દેવો ઝટકો માત્ર એક આંગળીના સ્પર્શથી આપેલો હશે। બોલો હા કે ના, હા કે ના, હા કે ના, નહીં તો તમે કબાડી વર્ગના નહીં હોય। તો મિત્રો, ઉપરની દરેક ઘટના વિદ્યુત સાથે સંકળાયેલી હતી અને વિદ્યુતની આ શાખા એટલી વિશાળ છે, એટલી વિશાળ છે, એટલી વિશાળ છે કે મેં એટલે કે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મળીને તમારી 307 પેજની NCERTની ચોપડીમાં 8 ચેપ્ટર સમાવી દીધા અને એ ચેપ્ટરોમાંથી પહેલો ભાગ એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભુરિયાઓની ભાષામાં આને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક, ઇલેક્ટ્રો સ્ટેટિક। શબ્દ સાંભળીને મજા ના આવી ભાઈ, સ્થિત વિદ્યુત શાસ્ત્ર, હે આમાં હું કાઢ લેવું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, કોઈ સમજાણું નહીં। તો મારા સાહેબ એમ કહેતા કે જે ન સમજાય ને એના કટકા કરો, તો જો માના કટકા કરો, પહેલો અર્થ પહેલો કટકો સ્થિત, બીજો કટકો વિદ્યુત, ત્રીજો કટકો શાસ્ત્ર। સ્થિત એટલે કંઈ સ્થિર હોય તેની લગતી વાતો કરે છે, વિદ્યુતનો અર્થ લેવાનો છે વિદ્યુત ભાર, વિદ્યુત ભાર। હા ખલ્યો ઘડીક, વિદ્યુત ભાર હું છે આગળ કે ચેપ્ટર રાખ્યા હું એનું જ છે। શાસ્ત્ર એટલે શાખા, તો જો એની ઉપરથી કંઈક અનુમાન લગાડી શકાય, સ્થિર એટલે કે પાડાની વાળું પેડું હોય એવું, વિદ્યુત ભાર એટલે કંઈક હશે વિદ્યુત ભાર, ને શાખા એટલે કોઈ શાખા, સ્કૂલ નિહાળ કોઈ અભ્યાસક્રમની શાખા કોઈ બ્રાન્ચ, એટલે કે જ્યારે વિદ્યુત ભાર પાડાની વાળું પેડું હોય એના કારણે પ્રવર્તતી ગંદકીનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે એ શાખાને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર। તો જો હું લખું પાડાની વાળું પેડા હોય, લખાવી નાખત, સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારના કારણે પ્રવર્તતી અસરોનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને કહે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, અંગ્રેજીમાં ઇલેક્ટ્રોસ્ટેટિક। આ શાખાની હેઠળ આપણે 2 ચેપ્ટર ભણીશું, પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર।
અને બીજું ચેપ્ટર ભણશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને કેપેસિટન્સ. સાહેબ દગો થઈ ગયો, દગો થઈ ગયો, કેમ કેમ કેમ? જો આ એક પહેલું ચેપ્ટર, આ એક બીજું ચેપ્ટર, આ ત્રીજું ચેપ્ટર, આ ચોથું ચેપ્ટર, ચાર ચેપ્ટર છે, અહીંયા દગો કરીને બે ચેપ્ટરમાં સંભાળી દીધા. એવું નથી ભાઈ, એવું નથી. આ એક પહેલું એક ચેપ્ટર, આ બીજું ચેપ્ટર, બરાબર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર, એનો અર્થ તો કે સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારના કારણે પ્રવર્તી અસરોનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને કહે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આનો જ એક મોટો ભાઈ, આનો જ એક મોટો ભાઈ એટલે કે ગતિક વિદ્યુત શાસ્ત્ર. ગતિક વિદ્યુત શાસ્ત્ર સ્થિત વિદ્યુત શાસ્ત્રનો મોટો ભાઈ. આમાં વાત શું હાલતી હતી તો કે સ્થિર અવસ્થામાં રહેલા હતા. સ્થિર અવસ્થામાં શબ્દ ઉપરથી સમજ પડતી હતી, સ્થિત એટલે સ્થિર, તો સામે ગતિક છે, ગતિક એટલે ગતિમાં રહેલો. તો વ્યાખ્યા બને કે ગતિ કરતા વિદ્યુત ભારના કારણે પ્રવર્તતી અસરોનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે તે શાખાને આપણે કહીશું ગતિક વિદ્યુત શાસ્ત્ર. આ શાખાની હેઠળ આપણે ત્રીજું ચેપ્ટર એટલે કે પ્રવાહ વિદ્યુત ભણીશું. ચોથું ચેપ્ટર એટલે કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ભણીશું. પાંચમું ચેપ્ટર આની હેઠળ જ કહી શકાય, ચુંબકત્વ અને દ્રવ્ય. છઠ્ઠું ચેપ્ટર એના પછી વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આની હેઠળ જ ગણી શકાય. સાતમું ચેપ્ટર એસી કરંટ. આઠમું ચેપ્ટર વીચોવી એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો. આ પછી આગળ આગળ ગોરખ છે. પહેલાં એટલી વાત તો કરીએ તો આ બધામાંથી પહેલું ચેપ્ટર એટલે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આપણો આજનો હીરો છે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આ પાઠને સમજવા માટે, ભણવા માટે, શીખવા માટે આપણે સરળતા ખાતર ત્રણ ભાગમાં વહેંચીશું. એક પહેલો ભાગ એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. બીજો ભાગ એટલે વિદ્યુત ક્ષેત્ર. અને ત્રીજો ભાગ એટલે વિદ્યુત ફ્લક્ષ. તો આજનો તો ભાગ વિદ્યુત ભારના પરિચયમાં જ જશે. વિદ્યુત ભાર, આજના દિવસનો હીરો આપણો વિદ્યુત ભાર. વિદ્યુત ભાર ત્યાંથી શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યુત ભાર એટલું લખવું હોય તો લખી લો. સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ગતિક વિદ્યુત શાસ્ત્ર, સ્થિર વિદ્યુત. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં તો કે વિદ્યુત ભાર છે એ પાડ્યાની વાળું પડ્યો હોય, ગતિક વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારની કંઈક ગતિ હશે. બંનેમાં તો વિદ્યુત ભારની અસરો ભણવાની થાય છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રના બે ચેપ્ટર આપણે ભણવાના છે, શાખાના બે ચેપ્ટર ભણવાના છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. અને બીજું ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો પહેલા ચેપ્ટરનો પહેલો ભાગ એટલે કે વિદ્યુત ભાર આપણો આજનો હીરો છે. વિદ્યુત ભાર ભૂરિયાઓની ભાષામાં વિદ્યુત ભારને કહેવાય છે ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જ. આ વિદ્યુત ભારમાં આપણે સૌ પ્રથમ એનો પરિચય આપીશું કે ભાઈ કોણ છે, એની અરે ઓળખાણ કાઢ્યું. કહેવાય છે ને આપણે ગુજરાતી ભાષામાં કે ઓળખાણ એટલે સોનાની ખાણ. તો આપણે આ વિદ્યુત ભારનો સૌ પ્રથમ પરિચય આપીશું, એની અરે ઓળખાણ કરીશું. પછી એના એકમો અને પાસુની વાત કરીશું. પાસુ પારિમાણિક સૂત્ર. પછી એના ગુણધર્મોની વાત કરીશું.
વિદ્યુત ભારના ગુણધર્મ કેવો છે ભાઈ, ઘરમાં હેકનો રે બાય અરે બાધેક ન બાદ તો છોકરાને રૂપિયા આપેશ કે નથી આપતો, એ બધાની વાતો કરીશું. ચોથો ભાગ એટલે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત. વિદ્યુત ભારિત કરવાની રીત કેટલા ભાગ આવ્યો? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ભાગ આવ્યો ને. પાંચમા ભાગમાં ભણશું આપણે ઇલેક્ટ્રોસ્કોપ એટલે કે વિદ્યુત દર્શક. વિદ્યુત દર્શક આ શું છે? તો કે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં એને ઓળખવાની એક રીત છે, અને પારખવાની એક, પારખવા માટેનું એક યંત્ર છે વિદ્યુત દર્શક. છઠ્ઠું આપણે ભણશું આમાં મોસ્ટ એમ્પી કહેવાય કુલંબનો નિયમ. ઇન ડિટેલ ભણશું અને કહીએ MI અતિશય. MI મુંબઈ ઇન્ડિયન્સ. ને પછી દળ અને વિદ્યુત ભારની સરખામણી કરીશું. દળ અને વિદ્યુત ભારની સરખામણી કરશું. એટલા ટોપિક ભણી લઈએ એટલે વિદ્યુત ભારનો એક અધ્યાય પૂરો. તો શરૂઆત કરીએ એના પરિચયથી, કાઢીએ એની ઓળખાણ. પરિચય તો બહુ જ કોમન પ્રશ્ન ભાઈ કે વિદ્યુત ભાર શું છે. તો આનો સૌ પ્રથમ ઉલ્લેખ ગ્રીકની એક સોપડી હતી. સોપડીનું નામ હતું થેલ્સ ઓફ મિલેટસ એટલે કે ગ્રીક પુસ્તક થેલ્સ. સ્પેલિંગ ખોટો હોય તો ઘરે જઈને ચેક કરી લેજો. થેલ્સ ઓફ મિલેટસ નામના પુસ્તકમાંથી હતો. ગ્રીક પુસ્તક થેલ્સ ઓફ મિલેટસ નામના પુસ્તકમાં સૌ પ્રથમ ઉલ્લેખ થયો હતો. એ લોકો છે ને અંબર કહેતા. કોને? ઇલેક્ટ્રોનને અંબર કહેતા. ને ઇલેક્ટ્રોન ઉપરથી શબ્દ આવ્યો છે વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રોન ઉપરથી શબ્દ આવ્યો છે ઇલેક્ટ્રિક ચાર્જ, ને ત્યાંથી આપણે એનું ગુજરાતી કરીએ છીએ વિદ્યુત ભાર. એટલે વાયા થઈને આવ્યો છે અંબર પરથી ઇલેક્ટ્રોન, ને ઇલેક્ટ્રોન પરથી વિદ્યુત ભાર. ગ્રીક શબ્દ છે, એનું ખરેખર અંગ્રેજી મિનિંગ ઇલેક્ટ્રોન થતું હતું. ઇલેક્ટ્રોન પરથી ઇલેક્ટ્રિક ચાર્જ આવ્યો, ને ઇલેક્ટ્રિક ચાર્જનું આપણે ગુજરાતી કરી મળ્યું વિદ્યુત ભાર. આ પુસ્તક અનુસાર વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક એટલે કોઈ પદાર્થ, કોઈ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે કોઈ પદાર્થની અંદરનો ગુણધર્મ છે. જેમ તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ, તમારી અંદરનો એક ગુણધર્મ છે, એવી જ રીતે વિદ્યુત ભાર છે એ કોઈ પદાર્થનો, કોઈ દ્રવ્યનો આંતરિક, એની અંદરનો ગુણધર્મ છે. અને હજી ફિલિંગ આવે એવી સરખામણી કરવી તો દળ સાથે સરખામણી કરી શકો કે દળ છે એ દ્રવ્યનો અંદરનો એક ગુણધર્મ છે. એની વ્યાખ્યા પ્યોર આપવી હોય તો કે દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. દળ કોઈ પૂછે કે દળ બતાવ્યો તો કંઈ એને ખોલીને ન બતાવવાનું કે હાલે દળ. એવી જ રીતે વિદ્યુત ભાર છે તો એને કંઈ ખોલીને ન બતાવવાનું કે જો આ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. સમજૂતી માટે હું લખાવી શકું તમને કે જે અત્યાર સુધી આપણે Cl- લખતા આવ્યા છીએ એ Cl- પરનો જે વીજભાર છે એ જ એનો વિદ્યુત ભાર છે. જે એને પ્લસ લખતા આવ્યા છીએ એને પ્લસ પરનો જે વીજભાર છે એ જ છે એનો વિદ્યુત ભાર. જે SO4- લખતા આવ્યા છીએ એના પરનો જે વીજભાર છે, આ વીજભાર એટલે આ વીજભાર, એ વીજભાર જ એનો છે વિદ્યુત ભાર. અત્યાર સુધી આપણે જે ઇલેક્ટ્રોન લખતા આવ્યા છીએ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ જ છે એનો વિદ્યુત ભાર. અરે સાહેબ હું વાત કરો, ઇલેક્ટ્રોન માટે તમે આવી રીતે લખતા તો ભાઈ એનો માઇનસ એનો વિદ્યુત ભાર જ છે ને, એનો વીજભાર જ છે ને. એને લખવાની રીત આવી છે કે માઇનસ માઇનસ ઈ
હજી આને સારી રીતે લખો હોય તો માઇનસ 1.6 ગુણ્યા 10 માઇનસ 19 કુલંબ. પ્રોટોન પરનો વિદ્યુતભાર લખવો હોય તો પ્રોટોન આ છે ઇલેક્ટ્રોન અને આ છે પ્રોટોન. પ્રોટોન પરનો જે વીજભાર છે પી પ્લસ એ જ છે એનો વિદ્યુતભાર. એને આપણે પ્લસ ઈ વડે દર્શાવતા, પ્લસ 1.6 ગુણ્યા 10 માઇનસ 19 કુલમ. માઇનસ આગળ આવે પ્લસ આવે, બાકી લગભગ લગભગ બે સરખા જ છે. પછી ન્યુટ્રોનનો, આ છે ન્યુટ્રોન. તો ન્યુટ્રોન માટે આપણે કહેતા કે ભાઈ એનો વિદ્યુત ભાર છે એ ઝીરો છે. શું કરવા? તો કે એની માથે વીજભાર, જો ન્યુટ્રોનને દર્શાવવા માટે આપણે માથે મીંડું લખીએ. એનો વિદ્યુત ભાર છે એ એની માથે મીંડું છે, એટલે જો એનો વિદ્યુત ભાર જ ઝીરો થઈ ગયો. એનો વીજભાર ઝીરો છે એટલા માટે એનો વિદ્યુત ભાર જ ઝીરો થઈ ગયો. બરાબર, કમ્પ્લીટ વાત આ સમજૂતી માટે કહી શકું. હા બરાબર બરાબર બરાબર. હવે ભાભલાઓને એક અંદરથી તીવ્રતા જાગી કે દુનિયામાં સૌથી નાનામાં નાનો ને સ્વતંત્ર એટલે કે હરીફરી શકે એવો વિદ્યુત ભાર કયો હશે? સાંભળજો, સૌથી નાનામાં નાનો અને હરીફરી શકે એટલે કે સ્વતંત્ર હોય એવો વિદ્યુત ભાર કયો હશે? તો ભાભલાઓને એ વિદ્યુત ભાર તરીકે મળ્યો ઇલેક્ટ્રોન. કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને, જેથી ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને સૌથી નાનો અને સ્વતંત્ર વિદ્યુત ભાર ગણવામાં આવે છે, જેથી ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે છે. હા બરાબર બરાબર. તો ભાઈ સાહેબ પ્રશ્ન આવે છે કે ભાઈ ઇલેક્ટ્રોને શું કરવા, પ્રોટોન કાં ન આવી શકે? પ્રોટોન પરનો વિદ્યુત ભાર તો એટલો જ છે, તો એને હું ન ગણી શકાય, એને હું ન ગણી શકાય. હાલો વાંધો નહીં, પ્રોટોન કોઈને મગજમાં જે ન્યુટ્રોન નહીં આવતું હોય, ભલે વિદ્યુત ભાર વિહીન છે, પણ સાહેબ અત્યાર સુધી તમને એવું કીધું હતું કે સમગ્ર વિશ્વ એટલે કે સમગ્ર વિશ્વમાં જેટલા પણ દ્રવ્ય રહેલા છે એ દ્રવ્યને તમે કટકે કટકા 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 કરતા જાઓ તો અંતે એક અવિભાજ્ય કણ મળે છે. પહેલાં એવું કહેતા કે અણુ મળે, પછી અણુના ભાગલા પડે તો પરમાણુ મળે, પરમાણુના ભાગલા પડે તો અંદર એક પરમાણુ કેન્દ્ર મળ્યું. આ પરમાણુ કેન્દ્ર ને ફરતી હોય આ પરમાણુ કેન્દ્ર, આ પરમાણુ કેન્દ્ર, પછી પરમાણુ કેન્દ્રને ભાગલા પડે તો જાણ પડી કે અહીંયા પ્રોટોન હોય ને અહીંયા ન્યુટ્રોન હોય ને ફરતે ઇલેક્ટ્રોન ઘમેડા મારતા હોય. હા ને અમારા સાહેબે તો ત્યાં સુધી કીધું હતું કે આ પરમાણુ કેન્દ્રની અંદર છે ને 100 કરતાં પણ વધારે કણો હોય, 100 કરતાં પણ વધુ કણો હોય. એમાંથી આપણે માત્ર 3 જ મૂળભૂત કણો લઈએ છીએ, 3 જ મૂળભૂત કણો લઈએ છીએ. ક્યાં ક્યાં? તો કે એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ઘણા બધા 100 કરતાં પણ વધારે કણો રહેલા છે આ પરમાણુની અંદર, એમાંથી આપણે તો કે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જ મૂળભૂત કણ લઈએ છીએ. તો અહીંયા તો તમે ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની જ વાત કરી નાખી, પ્રોટોનની ને ન્યુટ્રોનની કાં ન લીધી? અમારા સાહેબે તો બધા મૂળભૂત કણો 3-3 કીધા હતા. તો તમારા જે સાહેબે કીધું હતા એ મૂળભૂત કણો રહેલા હતા, સાહેબ ખોટા નથી. એણે કીધું હતું, તમારી સમજણ ખોટી છે. એ સાહેબે કીધું હતું મૂળભૂત કણો. અહીંયા હું વાત કરું છું મૂળભૂત વિદ્યુત ભારની, મૂળભૂત વિદ્યુત ભારની. ને મૂળભૂત વિદ્યુત ભારની લાક્ષણિકતા કેવી છે? તો કે સૌથી નાનો હોવો જોઈએ, સૌથી નાનો હોવો જોઈએ અને સ્વતંત્ર હોવો જોઈએ. તો પ્રોટોનનો વિદ્યુત ભાર છે એ જ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, તો એ સૌથી નાનો ન થયો, સૌથી નાનો ન થયો, સૌથી નાનો તો થયો, સમજો. હા હા, પ્રોટોનનો વિદ્યુત ભાર છે એ જ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, તો એ સૌથી નાનો વિદ્યુત ભાર ન થવો જોઈએ, એ મૂળભૂત વિદ્યુત ભાર તરીકે કાં ન લઈ શકાય? તો જ્યારે મેં પ્રોટોનને નિરખીને જોયું તો મેં એમાં ભેળું, મેં એનું ઝૂમ આઉટ વ્યૂ લીધું
તો મેં એમાં પાડ્યું કે આ પ્રોટોનની અંદર બે હતા ને એક ડાડી રહેલી છે. ને મેં ન્યૂટ્રોનનું સ્ટ્રક્ચર જાણ્યું, એને મેં ઝૂમ આઉટ કર્યું તો મેં જાણ્યું કે ન્યુટ્રોનની અંદર એક ડાડા એટલે કે એક આતા અને બે ડાડી રહેલી છે. સાહેબ, અમે તો એમ સમજતા હતા કે પ્રોટોન ને ન્યુટ્રોન છે એની અંદર કંઈ નથી. તો ભાઈ, એ સૌથી નાના નથી આવે, હવે એની અંદર જો આપણે કંઈક કંઈક ખોદીને કાઢ્યું છે. શું છે? બે આતા ને એક ડાડી, બે એક ડાડ એક આતા ને બે ડાડી. આ આતા ને ડાડી શું છે? આતા ને ડાડી છે શું? તો જે આતા કરીને યુ લેખો છે એ યુ છે અપ ક્વાર્ક્સ, અપ ક્વાર્ક્સ. ને જે ડી કરીને લખ્યું છે એ છે ડાઉન ક્વાર્ક્સ. આ ક્વાર્ક્સ શું છે સમજણની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખો. પરમાણુ કેન્દ્રનું તમે વિભાજન કરતા જ્યાં કરતા જ્યાં કરતા જ્યાં તમને પ્રોટોન અને ન્યુટ્રોન મળ્યા. પ્રોટોનનું વિભાજન કરતા જ્યાં કરતા જ્યાં કરતા ગયા તો તમને ક્વાર્ક્સનું બંધારણ મળ્યું. ને આ ક્વાર્ક્સનું બંધારણ છે યુ યુ ડી પ્રકારનું. ને આ ક્વાર્ક્સનું બંધારણ છે યુ ડી ડી યુ ડી ડી યુ ડી ડી પ્રકારનું. બરાબર. અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુત ભાર લેવામાં આવે છે પ્લસ 2/3E અને ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુત ભાર લેવામાં આવે છે -1/3. બરાબર. હા, જો અહીંયા આપણે ક્રોસ ચેકિંગ કરીએ, ક્રોસ ચેકિંગ કરીએ, યુ યુ એટલે પ્લસ 2/3E પ્લસ કરીને, યુ યુ એટલે પ્લસ 2/3E, ડી ડી એટલે -1/3E. સાદરૂપ આપો તો દૂડીમાં દૂડી નાખો તો ચોકો, ચોકામાં એકો કાઢો, છેદ બધાને હરખા છે, ડાયરેક્ટ સરવાળો થઈ શકે. દૂડીમાં દૂડી નાખો તો ચોકો, ચોકામાં એકો કાઢો તો તીડી, તીડીના છેદમાં તીડી એટલે જવાબ આવી જાય એક. એક એટલે પ્લસમાં એક આવ્યો ને, પ્લસમાં એક આવ્યો તો એકને હું ન લખું તો હાલે, પ્લસની નિશાની ને જવાબમાં વધ્યો ઈ. એક ગુણાકારમાં હોય ને, ગુણાકારમાં ન લખે તો હાલે, પ્લસ ઈ. અહીંયા ચેકિંગ કરો, યુ યુ એટલે પ્લસ 2/3 ઈ, ડી ડી એટલે -1/3E, પાછોડી એટલે -1/3E. દૂડી દૂડીમાં એકો કાઢો તો એકો, એકામાંથી પાછો એક, છેદ હેરખા છે, ડાયરેક્ટ સરવાળો આપણે કરી શકીએ. દૂડી દૂડીમાં એકો કાઢો તો એકો, એકામાંથી એકો કાઢો તો ઝીરો, મીંડું ખલાસ પતી ગયું. તો આનો જવાબ આવશે ઝીરો. તો કોઈને એ જ તો વાત કરતા હતા, પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? પ્લસ ઈ. ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? ઝીરો. હા સાહેબ, તમે ગોટા ચડાવવામાં, ગોટા ચડાવવામાં. પ્રશ્ન હું અમે પૂછ્યો હતો, પ્રશ્ન અમે એવો પૂછ્યો છો કે ભાઈ ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન ન લઈ શકીએ? તો ઇલેક્ટ્રોન છે એકલો સ્વતંત્ર છે, પ્રોટોન સ્વતંત્ર, સૌથી નાનું ન કહી શકાય. કેમ? તો કે એની અંદર કંઈક રહેલું છે, જો કંઈક રહેલું છે એટલે એ હવે સૌથી નાનો ન કહેવાય. એની અંદરે કંઈક છે, એની અંદરે કંઈક છે એટલે એ સૌથી નાનો ન કહેવાય. આની અંદરે કંઈક છે એટલે એ સૌથી નાનો ન કહેવાય. તો ભાઈ આ નાના નથી કહેવાતા, એને ન કહી શકીએ તો એ પાછા સ્વતંત્ર નથી. કન્ડિશન છે ને આપણી પાસે કે મૂળભૂત વિદ્યુત ભાર આપણે કેને કહેશું? તો કે જે સ્વતંત્ર હોય ને, સૌથી નાનો હોય. આને સૌથી નાનો તમે ન કહી શકો. કેમ? તો કે એની અંદર કંઈક મિકેનિઝમ છે, યુ 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 ડી પ્રકારની ક્વાર્ક્સ, ક્વાર્ક્સ બંધારણ ધરાવે છે એટલે કે એની અંદર હજી ક્વાર્ક્સ છે. એવી રીતે ઇલેક્ટ્રોનને ખોદીને નથી જોઈ શકાણું કે ઇલેક્ટ્રોનની અંદર કંઈ છે કે નહીં. જે જોઈ શકા હતા એને ના પાડી દે હું, એની પડખે લઈ મૂળભૂત વિદ્યુત ભારને જે પદવી છે એ લઈ લે. અત્યારે પ્રોટોનની પાસે નથી, શું કરવા? તો કે એ ક્વાર્ક્સના બનેલા છે, કોઈના બનેલા નહીં, એ જ પોતે મૂળભૂત કણ હોવો જોઈએ. તો આ ક્વાર્ક્સના બનેલા છે એટલા માટે પ્રોટોન ન આવી શકે, ન્યુટ્રોન ન આવી શકે. તો ક્વાર્ક્સ ન આવી શકે ભાઈ, આ અપ ક્વાર્ક્સ ડાઉન ક્વાર્ક્સને તમે મૂળભૂત વિદ્યુત ભાર ન લઈ શકો. તો ન લઈ શકો. કેમ? તો કે એ સ્વતંત્ર નથી, એકલા અસ્તિત્વ ધરાવી શકતા નથી એટલા માટે. બરાબર. કમ્પ્લીટ કમ્પ્લીટ. બરાબર, હાલો લખી લો ફટાફટ 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 ફટાફટ.
હાલો જવા દો ભાઈ. એ હાલ કાના મને દ્વારિકા દેખાડ ગોરેલા કાન રે, હેવાલા રહી ન શકું તમ વિના. પરિચય પૂરો કર્યો, ઓળખાણ નીકળી ગયા, હવે ઓળખાણની વાત કરતા નહીં. ઓ પૂરું થયું. હાલ પરિચય પૂરો, હવે વાત આવી એકમો અને પાસું. પાસું છે, પાસું શું ભણવાનું છે? પાસું નથી ભણવાનું કંઈ. હો ભાઈ, એકમો 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 તો વિદ્યુતભારના એસઆઈ એકમો. પહેલી વાત કરું હું એસઆઈ એકમોની, તો એસઆઈ એકમ તરીકે લેવામાં આવે છે કુલંબ. એને દર્શાવવા માટે મોટો સી લેવામાં આવે છે. આનો અર્થ શું છે? કુલંબ, કુલંબ. પછી આનો સીજીએસ એકમો બે છે. એક છે સ્ટેટ કુલંબ, સ્ટેટ કુલંબ બહુ ઓછો દેખાય, ને બીજો એકમ છે ESU, ઓછા દેખાય. બે હરખી જ વાત છે, સ્ટેટ કુલંબ ને ESU. આના બરાબર આ પણ હું લખી શકું છું. આ બે ઉચાળાનો સંબંધ છે કે એક એસઆઈ, એક એસઆઈ એટલે કે એક કુલંબ બરાબર 3×10⁸ CGS એકમ, CGS એકમ. બે એકમ વધારે છે, બહુ ઓછા, બહુ ઓછી જગ્યાએ ભટકશે તમને. એક EMU, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. આની સાથેનો સંબંધ જોઈએ તો એક એસઆઈ એટલે કે એક કુલંબ બરાબર 0.1 EMU, બહુ ઓછી જગ્યાએ ભટકશે. હજી એક એકમ છે ફરાડે, 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 ફેરાડે, ફેરાડે. અને સંબંધ હું લખાવી દઉં, ઘડી કરીને આપણે સાબિતી કરશું. એક ફેરાડે બરાબર લગભગ લગભગ લેવામાં આવે, લગભગ લગભગ, હો આ એક્ઝેક્ટ માપ નથી પણ લેવામાં આવે છે. બધા લઈ છે તો હું લઉં, લે સાહેબ ઘેટા વૃત્તિ કરવામાં આંધળું અનુકરણ કહેવાયને. એક ફેરાડે બરાબર 96.5 કુલંબ. હા, જ્યાં જરૂર પડીએ ત્યાં સાબિતી કરજો. હમણાં જ આજના દિવસમાં જ કરશું, થોડીક વાર ખમી જાઓ. પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર કોને કહેવાય? પાસું, પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર માટે ગમે એક ઝીણકું કેવું પણ તમને સૂત્ર આવડવું જરૂરી છે. તો હું એવું માની લઉં કે તમને એક સૂત્ર આવડે છે, એ સૂત્ર છે I બરાબર Q/T. 10મામાં પાસ થયા હોય તો આ ગોખીને જ પાસ થયા હોય કે એકમ સમય દીઠ એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આ ગોખીને જ 100% વાત છે. તો આની ઉપરથી હું ક્યુનું સૂત્ર બનાવું, Q/I×T. તો હું આના એકમ કાઢું, હવે એકમ કાઢવાટાને આને કપડા કાં પહેરાવી દીધા? તો ફિઝિક્સની દુનિયાનો એક રિવાજ છે કે જ્યારે તમે એના એકમો લખો ત્યારે એને કપડા પહેરાવી દેવા. કપડા એટલે કાઉન્સમાં રાખી દેવો. આઈનો એકમ, આઈ એટલે વિદ્યુત પ્રવાહનો એકમ હોય એમ્પિયર, ને ટી એટલે સમય, સમયનો એકમ હોય સેકન્ડ. તો MLTના ફોર્મમાં લખો એને, જેનું પારિમાણિક સૂત્ર કહેવાય. તો M0L0T એટલે ટાઈમ, ટાઈમ છે એક વખત, હા સમયની એક ઘાત છે તો સેકન્ડ 1, અને એમ્પિયર, એમ્પિયરની માથે એક ઘાત. એમ એટલે દળ થાય, દળ આમાં ક્યાંય દેખાતું નથી એટલે નહીં કંઈ. એલ, એલ બરાબર લંબાઈ થાય, લંબાઈ ક્યાંય દેખાતી નથી. ટી એટલે ટાઈમ થાય, ટાઈમ એક વખત દેખાય છે ને એક ઘાત દેખાય છે એટલે T1, ને એ એટલે એમ્પિયર, એમ્પિયરની એક ઘાત દેખાય એટલે એમ્પિયરની એક ઘાત, બરાબર T1A1. ઘણી વખત, ઘણી વખત આનું પારિમાણિક સૂત્ર છે એ આ ફોર્મમાં પણ લેવાય છે. ડાયરેક્ટ લખી નાખવામાં આવે, ક્યુનું પારિમાણિક સૂત્ર છે ડાયરેક્ટ આમ લખી નાખવામાં આવે કે Q1. આ છે ઘણી વખત હશે, ઘણી વખત એટલે ક્યાંક ક્યાંક કંઈક કંઈક જગ્યાએ આપેલું હશે. પણ તમને બે ખબર હોવી જોઈએ, છેતરામણી કરી શકે હો આની ઉપરથી. એનું જ નામ ફિઝિક્સ કહેવાય, છેતરામણી કરે જ છે. હા, દગાબાજી નિયમ છે આમાં. હાલે એકમ અને પારિમાણિક સૂત્ર, બસ લોલીપોપ લોલીપોપ જવા દો. હવે આવે વિદ્યુતભારના ગુણધર્મ. વિદ્યુતભારના ગુણધર્મો, એની લાક્ષણિકતાની વાત કરીએ, એની પ્રોપર્ટીની વાત કરીએ.
કેવો છે વિદ્યુત ભાર, વેખાણ તો કાઢી લીધી, હવે કેવો છે ઓળખીએ, આડોપાડોવાળાને પૂછીએ કે કેવો છે ભાઈ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારના ગુણધર્મો, પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે. ધન વિદ્યુત ભાર, ધન વિભાર અને ઋણ વિદ્યુત ભાર. કોણે કીધું? ભાભલાઓએ કીધું. દાદાના 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 જે વૈજ્ઞાનિકો છે એણે કીધું કે વિદ્યુત ભાર એ બે પ્રકારના હોય. હું ભાઈ સાબિતી શું છે એણે બે પ્રકારના કઈ રીતે કીધા? તો એના માટે ભાભલાઓએ, અમારા જ ગામના ભાભલાઓએ એક પ્રયોગ કર્યો હતો. એક અમારા ગામમાં દુકાતાની દુકાન છે ને એક ઉકાતાની દુકાન છે. બે ભાભલાઓ હતા અને એક ઉકાતાની દુકાન એટલે વિદ્યુત ભાર લઈ આવ્યો, એક દુકાતાની દુકાન એટલે વિદ્યુત ભાર લઈ લો. બે ફરી ગયા, ઉકાતા આ બાજુ, દુકાતા આ બાજુ, હાલો જાઓ દે, ઉકાતા આ બાજુ, દુકાતા આ બાજુ, બે અહીંયાથી વિદ્યુત ભાર લઈ આવ્યા. તો બે એકબીજાને આકર્ષતા હતા, આકર્ષતા હતા, ન મજા આવી ભાભલાઓને. દઈ આવ્યા બેના વિદ્યુત ભાર, બેની હવની ઘેર, હવની દુકાને દઈ આવ્યા. ઘડીક રહી ને બે વિદ્યુત ભારી ઉકાતાની અહીંયાથી લઈને આવ્યો ને બીજો જે ભાભલો હતો એ બે વિદ્યુત ભાર દુકાતાની દુકાનેથી લઈને આવ્યો. તો એ બે જોયું કે આ બે દુકાતાના દુકાતાના વિદ્યુત ભાર છે એકબીજાને અપાકર્ષે છે ને આ બાજુ ઉકાતાના ઉકાતાના વિદ્યુત ભાર છે એ એકબીજાને અપાકર્ષે છે. તો એની પરથી ભાભલાઓએ તારણ કાઢ્યું કે જો ભાઈ ઉકાતાના ને ઉકાતાના હશે એટલે કે સજાતી હશે તો એકબીજાના વેરી એટલે કે એકબીજાને અપાકર્ષે છે, ને દુકાતાના ને દુકાતાના હશે તો એ સજાતીય જ કહેવાય ને, એક જ જાતિવાળા કહેવાય ને, એક જ દુકાનના છે તો એ વિદ્યુત ભારો છે એ પણ એકબીજાને અપાકર્ષે છે. એટલે એની ઉપરથી તારણ કીધું સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. ને ઉકાતાનો ને દુકાતાનો બેયનો ભેગો કરો, બેયનો વિદ્યુત ભાર લો તો શું ઘટના બની? તો કે તો બે એકબીજાને આકર્ષે છે. તો બે વિજાતીય વિદ્યુત ભારો લીધા તો બે એકબીજાને આકર્ષે છે. તો આની ઉપરથી ભાભલાએ એવું કીધું કે સજાતીય વિદ્યુત ભારો લ્યો તો અપાકર્ષણ બળ લાગે છે ને જો વિજાતીય એટલે કે જુદા જુદા વિદ્યુત ભારો લો તો એકબીજાને આકર્ષે છે. કોઈ પદાર્થ ઉપર બે પ્રકારના બળો લાગતા હોય તો એની ઉપરથી તારણ કાઢીએ કાઢ્યું કે ભાઈ બે પ્રકારનો એ પદાર્થ હોવો જોઈએ, બે પ્રકારનો એ પદાર્થ હોવો જોઈએ. તો આના પરથી હું બીજો મુદ્દો લખું છું કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે. ઘોટાળો લખાઈ ગયો, ભગલાના ભાઈ જેવું કરી નાખ્યું. સજાતીયમાં અપાકર્ષણ આવે, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ લાગે છે, આકર્ષણ ઉદ્ભવે છે. એટલે કે આ પ્લસ હોય ને આઈ પ્લસ હોય તો એકબીજાથી દૂર જાહે, જો આ માઇનસ હોય ને આઈ માઇનસ હોય તો એકબીજાથી દૂર જાહે, ને જો આ પ્લસ લો આઈ ઈ આપણે એવું કહેવાય છે, જો આ પ્લસ લો ને આ માઇનસ લો તો એકબીજાને આકર્ષશે, બરાબર? હા ભાઈ, પ્રશ્ન મગજમાં એ આવે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર શું કરવા કીધા? તમારા ગામમાં તો સોમો અને ભોજો પણ હોય તો એના નામ ઉપરથી ક્યાં વિદ્યુત ભારનો કીધા? આગળ તો કહેતા દુકાતાની અહીંયાથી ત્યાં ધન વિને ઋણ મળતા હતા, સોમન ભોજો નહોતા મળતા કે ભીખો ને રમલો નહોતા મળતા. તો આવા વિદ્યુત ભાર શું કરવા કહેવાય? સોમો ને ભોજો ફલાણું ઢીકણું ઢીકણું પૂછડું એવા નામ કેમ ન રેખે? ધનને ઋણ જ ક્યાં રેખે? તો જો જ્યારે મેં કોઈ સમજો આ અત્યારે માની લો, સમજો પહેલાં જ્યારે ધન વિદ્યુત ભાર હતો મેં એક 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 ભાણામાં ધન વિદ્યુત ભાર લીધો, એટલા જ મૂલ્યનો મેં એટલી જ સાંદ્રતાવાળો એક જ ભાણા મેં પાછો ઋણ વિદ્યુત ભાર લીધો. હવે મેં એ બે ભાણાને ભેગા કર્યા, એક તગારામાં નાખ્યા તો મને જે પદાર્થ મળ્યો એનો વિદ્યુત ભાર કુલ છે એ ઝીરો બની ગયો. જો સમજો, જેટલા મૂલ્યનો ધન વિદ્યુત ભાર હતો એટલા જ મૂલ્યનો મેં એમાં ઋણ વિદ્યુત ભાર ઉમેર્યો તો કુલ વિદ્યુત ભાર છે ઝીરો બની ગયો.
તો માત્ર આ ઘટના કેમ કેમાં બનવી જોઈએ? તો કે ધન અને ઋણ લઈએ તો જ બને. જો હું સોમોને ભોજો લઉં તો આ વાત ન બની શકે. કેમ? તો કે તમે એક ભાણામાં સોમો લીધો, બીજા ભાણામાં ભોજો લીધો. હવે તો કે બેયને તગારામાં નાખ્યા, સોમાને અને ભોજાને બેયને તગારામાં નાખ્યા, તો ઝીરો વિદ્યુત ભાર ન થાય. આવું બોલવું કેમાં માત્ર ને માત્ર કેમાં સારું લાગે? ધન અને ઋણ વિદ્યુત ભારમાં જ સારું લાગે. આની સંગતતા જોવી હોય તો કે પ્લસ 5 વિદ્યુત ભાર હતો, એમાં તમે માઇનસ 5 ઉમેરો તો જ જવાબ ઝીરો બની શકે. પછી પ્લસ 5માં તમે બીજું કંઈ ઉમેરી જ ન શકો. એટલે એ વાત પાકી કે આને સંખ્યાના ફોર્મમાં લેવું પડે. આની સંગતતા સંખ્યાની આરે લેવી પડે. ધન અને ઋણ જ કહી શકો. ટાઈપ એ ને ટાઈપ બી, એક્સ અને વાય ગમે એ લો, ન ચાલે. કેમ? તો કે આની સંગતતા આના જેવી છે, સંખ્યા જેવી છે, ધન અને ઋણ જેવી છે. આમાં તમે ભોજો એમાં પાછા કેટલા એવા ઉમેરો કે જેથી ઝીરો થાય, તો ભોજામાં કંઈ ઉમેરે ઝીરો ન થાય. પરાણે તમારે શું લેવી પડે? સંખ્યા જ છે એવું કલ્પવું પડે. ધન અને ઋણ સંખ્યા જ કલ્પવી પડે. એટલા માટે આપણે કીધું કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો જો અહીંથી જ એક ત્રીજો મુદ્દો નીકળીને આવે છે. મેં તમને વાત કરીને કે પેલા ત્રાહાળી જે લીધી હતી ભાણું, એમાં ઋણ વિદ્યુત ભાર હતો અને ધન વિદ્યુત ભાર મેં નાખ્યો, અથવા ઋણ ધન હતો અને મેં ઋણ નાખ્યો, ઠેલવો એમાં. તો બેનો સરવાળો કર્યો તો મને જવાબ ઝીરો મળ્યો. સરવાળો કર્યો તો આખા તંત્રનો પાકી વાત છે ને ભાઈ. આ ધન છે એમાં તમે ઋણ નાખો તો સરવાળો જ કરવો પડે ને, સરવાળો જ કરવો પડે. આ ધન ને આ ઋણનો બેનો સરવાળો થાય તો જ ઝીરો જવાબ થતો હોય ને. તો આની ઉપરથી ત્રીજો મુદ્દો આવે છે કે કોઈ તંત્ર પરનો વિદ્યુત ભાર, કોઈ તંત્ર પરનો વિદ્યુત, કોઈ તંત્ર પરના વિદ્યુત ભારનું મૂલ્ય, કોઈ તંત્ર પરનો વિદ્યુત ભાર, તેમાં રહેલા ઘટકોના વિદ્યુત ભારના બેઝિક સરવાળા બરાબર હોય છે. સરવાળા બરાબર હોય છે. ખમો 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 ખો કહું કહું નિરાત રાખો. આ તંત્ર ઉપર વિદ્યુત ભાર છે 5 કુલંબ, અહીંયા છે 2 કુલંબ, ને આ બાજુ વચમાં હું ક્યાંક હાલવી દઉં -4 કુલંબ. આખે આખું બની ગયું તંત્ર. આ તંત્ર ઉપરનો તમારે કુલ વિદ્યુત ભાર જોતો હોય તો એ વિદ્યુત ભાર મળે છે +5 કુલંબ, પ્લસ કરીને 2 કુલંબ, પ્લસ કરીને -4 કુલંબ. સાદુરૂપ આપો તો પંજામાં દોડી ઉમેરો તો હતો, હતા મારી સોગડો કાઢો તો તીડી વિઠ્ઠલ તીડી 3 કુલંબ. કેવો મળે છે? +માં. જો બેઝિકનો અર્થ છે નિશાની સાથેનો, બેઝિક એટલે નિશાની સાથેનો સરવાળો. બરાબર બરાબર. અહીંથી એક સારો પ્રશ્ન પૂછવો હોય તમને, એક સારો પ્રશ્ન પૂછવો હોય તો એ પ્રશ્ન બને છે કે HE+2નો વિદ્યુત ભાર કયો? HE+2નો વિદ્યુત ભાર શું હોય? જો અપ્રોચ પકડો, કઈ રીતે ગણવું? HE+2 પછી તમને એની આગળ તમને એક કહી દે કે એટલા HE+2ના અણુ ને એટલા HE+2ના અણુ ને એટલા મોલ HE+2 ને એટલા ગ્રામ HE+2 ને તોય ફાવશે. અપ્રોચ પકડો પહેલાં. HE+2 અત્યારે આપણી પાસે શું આપ્યું છે? આ HE+2નો એક અણુ આપ્યો છે. આ HE+2નો એક અણુ આપ્યો છે, એક અણુ. તો તમને અહીંયા એક મોલે કરી શકે. એક મોલ એટલે 56.022×10²³. કોઈ ગ્રામમાં આપી શકે, 4 ગ્રામ આપે તો 1 મોલ, એને એ જ વાત. તો એ તમને કાઢતા ફાવવું જોઈએ. 11મું ધોરણ છે. હાલો પહેલાં આવો. HE+2 પ્રોટોનની સંખ્યા કાઢો, ન્યુટ્રોનની સંખ્યા કાઢો, ઇલેક્ટ્રોનની સંખ્યા કાઢો. સાહેબ પહેલી વાત તો આવું બધી કાઢવાની જરૂર જ શું છે? તો તમને પ્રશ્નમાં કીધું છે કે HE+2નો વિદ્યુત ભાર કાઢો. HE+2માં જે વિદ્યુત ભાર હશે એ કોના કારણે હશે? HE+2નો જે વિદ્યુત ભાર હશે એ કોના કારણે હશે? તો HE+2નો વિદ્યુત ભાર હશે એ હશે P+ના કારણે, પ્લસ કરીને E- ના કારણે, ને પ્લસ કરીને N0 ના કારણે.
સાહેબ હું વાત કરું, એન ઝીરોના કારણે થોડો કંઈ વિદ્યુત ભાર હોય. કેમ? તો કે એ તો તટસ્થ છે. હારો, તમારી વાત સાચી, એન ઝીરોવાળો ભાગ કાઢી નાખો. એન ઝીરોનો ગણવાનો થતો નથી. તો પી પ્લસના કારણે ને ઈ માઇનસના કારણે તો હશે ને. પી પ્લસ એટલે પ્રોટોનની સંખ્યા, ને આ પી પ્લસ એટલે પ્રોટોન, ઈ માઇનસ એટલે ઇલેક્ટ્રોન. હા બરાબર. તો પી પ્લસના કારણે વિદ્યુત ભાર કેટલો હશે? તો કે પ્રોટોનની સંખ્યા ગુણાકારમાં પ્રોટોનનો વિદ્યુત ભાર, પી પ્લસનો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત ભાર હશે એ કઈ રીતે હશે? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણાકારમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. પ્રોટ પી પ્લસની સંખ્યા કેટલી છે? તો એટલે હાટું તો હું તમને કહેતો હતો કે અહીંથી કાઢો પહેલાં. હા બરાબર છે, પહેલાં અપ્રોચ ખબર હોવી જોઈએ તો જ આ કાઢી શકાય ને. તો અહીંથી તમને ખબર પડી ગઈ કંઈક આની જરૂર પડીએ. તો પી પ્લસની સંખ્યા હોય Hg+2, હાઇડ્રોજન હિલિયમ, હિલિયમનો પરમાણુ ક્રમાંક હોય 2, એનો પ્રભાવ હોય 4, તો પરમાણુ ક્રમાંક 2 એટલે કે પ્રોટોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોનની સંખ્યા 2 નહીં, આ 2 નહીં. સાંભળો, જો તટસ્થ પરમાણુ હોત તો ઇલેક્ટ્રોન હોવા જોઈએ 2, હોવા જોઈએ 2. પણ આમાંથી ધન છે, ધન ધન ધનનો અર્થ શું છે? તો કે એ કંઈક ગુમાવી અને ધન્ય ધન્ય થઈ ગયો છે, કંઈક ગુમાવી અને ધન્ય ધન્ય થઈ ગયો છે, એટલે ધન બની ગયો છે. તો હું ગુમાવ્યું? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. કેટલા હોવા જોઈએ હતા? 2 હોવા જોઈએ હતા. કેટલા ગુમાવ્યા? તો કે 2 ગુમાવી દીધા. 4 રૂપિયા હતા ને 4 એ 4 આપી દીધા, ઠંઠન ગોપાલ. 2 હતા ને 2 એ 2 આપી દીધા, ઠંઠન ગોપાલ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 0. ન્યુટ્રોનની કાં ન ગણી? તમે જ ના પાડી થઈ આગળ. તો હું કરવા ગણું? લે, પી પ્લસની સંખ્યા મળી 2, પી પ્લસનો વિદ્યુત ભાર આપણે લખીએ પ્લસ ઈ, ઈ માઇનસની સંખ્યા મળી 0, ઈ માઇનસની સંખ્યા મળી 0, ને ઈ માઇનસનો વિદ્યુત ભાર માઇનસ ઈ. તો આ ભાગ તો નીકળી ગયો, કેમ કે 0 એ ગુણાય તો ઈ નહીં આવે, તો પ્લસ 2e આવે. હજી આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય કે 2 ગુણાકારમાં 1.6×10⁻¹⁹ કુલમ. ઈ બરાબર માઇનસ કાનો લીધો ભાઈ? તો કે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારની વાત કરીએ ને ત્યારે માઇનસ લેવાનો, આ અત્યારે પ્રોટોનનો વિદ્યુત ભાર આવે આ કુલમ. બરાબર, અહીં જવાબ હોય 3.2×10⁻¹⁹ કુલમ. બસ Hg+2ના કારણે. ને તમે ભણ્યા હોય સારી રીતે તો તમને ખબર હશે કે આ Hg+2 છે એ જ શું છે? આલ્ફા કણ. તો હવે ખ્યાલ રાખજો કે આલ્ફા કણનો વિદ્યુત ભાર પૂછે તો +2e ડાયરેક્ટ આ યાદ રાખી લેજો. આની ગોખ્ત આગળજો, +2e કાઢવું ટાણે યાર મોંઘું પડે, ટાણે એના કરતાં ગોખેલો, થોડોક ગોખેલો હોય તો ફાયદો પડે, એટલે હાટુંથી આપણે ટાણે ગોખવાના બે. +2e બરાબર Hg+2નો વિદ્યુત ભાર. આની ઉપરથી હું એક તમને દાખલો આપું, ભૂમાં રહેલો, ભૂ એટલે પાણી, H2O માં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ગણો. ઋણ વિદ્યુત ભાર કયો મને? હાલો, H2O માં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર મને કયો? ફટાફટી હાલો, ફટાફટી. ધન વિદ્યુત ભાર કોના કારણે હશે? માત્ર પ્રોટોનના કારણે. ઋણ વિદ્યુત ભાર કોના કારણે હશે? માત્ર ઇલેક્ટ્રોનના કારણે. ન્યુટ્રોનનો વિદ્યુત ભાર હોય જ ક્યાં, એની પડખેથી ગણવાનો થાય. હાલો ગણો ફટાફટી, બોલાવતો ફટાફટી ઉડાડી દો. જો ભાઈ હું ગણું, હા તમારે ગણાઈ જવું જોઈએ એટલા સુધીમાં. હાલો બરાબર, H2O માં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો પહેલાં ધન વિદ્યુત ભાર ગણીએ. ધન વિદ્યુત ભાર કોના કારણે હશે? ધન વિદ્યુત ભાર કોના કારણે હશે? તો કે હશે પી પ્લસના કારણે. પી પ્લસનો કારણે વિદ્યુત ભાર જોયું તો પી પ્લસની સંખ્યા અને ગુણાકારમાં પી પ્લસ પરનો વિદ્યુત ભાર. પી પ્લસની સંખ્યા બસ એ જ મહત્ત્વનું છે. અહીં જો હાઇડ્રોજન 1H1 અને ઓક્સિજન 8O16. તો પ્રોટોનની સંખ્યાઓ 1, એવા 2H છે, એટલે બનશે આવું કંઈક
टू वन प्लस करीने ऑक्सिजन पाचे हो आठ तो आठ ने आ विद्युत भार हो प्लस सी सादरूप आपो दूड़ी एक वाले गुणाए तो दूड़ी दूड़ी में आठों नाखो तो दस दस ने गुणाकार में ई है तो प्लस टेन ई बस एट विद्युत भार पी ए बधी सादरूप आप जरूर नहीं तब परीक्षा में करजो ई बराबर एक पॉइंट छ गुणी दस माइनस ओगणतीस दस की माइनस ओगणीस कूलम्ब हाँ आ धन विद्युत भार मिली गया ऋण विद्युत भार ऋण विद्युत भार ऋण विद्युत भार इलेक्ट्रॉन ना कारण मळतो जे विद्युत भार हे ऋण विद्युत भार हे तो इलेक्ट्रॉन ना कारण मळता विद्युत भार हे ऋण विद्युत भार हे तो इलेक्ट्रॉन की संख्या गुणाकार में इलेक्ट्रॉन नो विद्युत भार इलेक्ट्रॉन की संख्या भाई केटली छे एज बात है भाई अत्यारे तटस्थ कहवा माथे क्या कहीं विद्युत भार देखाय नहीं देखात तो आ विद्युत भार के थाय आम इलेक्ट्रॉन की संख्या के लिए तो जो एच एच एक एच पास एक इलेक्ट्रॉन हो बे एच है एट बे इलेक्ट्रॉन ने आनी आठ इलेक्ट्रॉन हो तो यू सादरूप आई रीते मैं टू काउंस में एक प्लस आठ इलेक्ट्रॉन विद्युत भार माइनस सी सादरूप आप तो माइनस टेनी तो धन विद्युत भार मिलो प्लस टेनी ने ऋण विद्युत भार मिलो माइनस टेनी तो मारे आखे आखो क्यू एच टू ओत हो तमारे आखे आखो क्यू एच टू ओ जत हो तो करवो पड़े धन विद्युत भार एट्ले कि क्यू प्लस प्लस कर क्यू माइनस धन विद्युत भार मे से प्लस टेन ई ऋण विद्युत भार मे से माइनस टेन ई सादरूप आप तो जवाब आ जाए जीरो ने हाची ज बात है जीरो अर्थ तो कि पानी से तटस्थ से हाँ तो तटस्थ जो ने पानी में तुम्हें आंगली नाखो तो धर्र कर झटका लगे पानी पीवा जाओ कर झटका लगे तटस्थ जो है साहब हूँ शेड़ा नाखी आऊँ तो पानी में तो लगे भाई या सुधी नहीं पुगवा शेड़ा नहीं पुगाड़ना सामान्य पानी की बात करें हाँ थी हूँ करो हाड़ी करो उड़ता गलका लो मनी हलो क्यू एच टू बराबर सेज प्रश्न में ट्विस्ट लावो आ मेथड से आ रीते गणवा बराबर बराबर कम्प्लीट सेज 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 लेवल वधारू सेज हालो सेज लेवल वधारीए सेज सेज आ एच टू एकलो हतो ने आ एच टू नो एक अणु हतो हूँ तमने हवे पूछूश के 250 ग्राम एच टू ओ में धन विद्युत भार अने ऋण विद्युत भार क्यो हालो फटाफट फटाफट वीडियो पॉज करो ने काम चालू करो हालो फटाफट हाथ हलावो हाथ न हलावो पण मगज हलावो हलो उड़ाड़ी दियो उड़ाड़ी दियो હાલો થઈ ગયો હું ગણું ગણું હાલો હું ગણું હો હા ભાઈ તું થોડોક આનો ઉપયોગ કરો કરવા દો ને યાર હું જઈશ તમારું ધન વિદ્યુત ભાર પહેલો કિસ્સો ધન વિદ્યુત ભાર પહેલાં તો હું ડાયરેક્ટ આમ કહી શકું ભાઈ કે જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય પાણીમાં જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય જેટલો ધન વિદ્યુત ભારનું મૂલ્ય હશે એટલા જ ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય હશે જેટલા ધન વિદ્યુત ભારનું મૂલ્ય હશે એટલા જ ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય હશે તો જ પાણી તટસ્થ બન્યું હોય ને બેનો સરવાળો કરો તો જ તટસ્થ બનતો હોય ને આમાં લખી આપો તમે કે ક્યુ તંત્ર બરાબર ઝીરો તો આ તંત્ર બરાબર શું છે ધન વિદ્યુત ભાર ધન પ્લસ ઋણ તો ધનને અથવા ઋણને પહેલી બાજુ મોકલો તો માઇનસ છે તો પ્લસ થઈ જાય એટલે જેટલો ધન વિદ્યુત ભારનું મૂલ્ય એટલા જ પાછું ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય તો હું ખાલી ધન વિદ્યુત ભાર ગણી લો હું ખાલી ધન વિદ્યુત ભારનું મૂલ્ય ગણી લો તો જો હું શોર્ટકટ મારી શકું તમે ન મારી શકો કેમ તમારે પરીક્ષા દેવાની છે હું દઈને બેઠો છું તો ધન વિદ્યુત ભારનું મૂલ્ય જો અહીંયા અણુ કેટલા છે 250 ગ્રામ એચ ટુ ઓ છે 250 ગ્રામ પાણી છે એમાં જેટલા અણુ હોય એટલા અણુ છે
અહીંયા તમારી પાસે પહેલાં આપણે ગણ્યું ત્યારે કેટલા હતા? તો કે એક જ અણુ હતો. એક અણુ હોય ત્યારે આપણને વિદ્યુતભાર મળતો હતો 10E. તો પહેલી વાત તો અહીંયા અણુ કેટલા છે એ ગણવા પડે. તો પહેલો કિસ્સો આવ્યો અણુની સંખ્યા ગણતા. અણુની સંખ્યા ગણતા તો એવું કહેતા ભાઈ કે 18 ગ્રામ, કેમિસ્ટ્રીમાં એવું કહેતા 18 ગ્રામ પાણી બરાબર 1 મોલ થાય. ને 1 મોલ એટલે 6.022 × 10³ અણુ થાય. તો આપણી પાસે એટલા બધી નથી, આપણે તો એના કરતાં ક્યાંય વધારે છે. આ તો પ્યાલામાં ભરીશ, આપણી પાસે તો તગારામાં ભરેલું છે. તો 250 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી? અણુની સંખ્યા કેટલી? તરી રાશિ મૂકી દીધી ભાઈ. અણુની સંખ્યા આપણને મળશે, શીખવાડ્યું હતું ને ભાણાભાઈએ. ભાણાભાઈ કોણ? અમારા ગામમાં ટ્યુશન લઈ 250 છે ઉપર જાય, 18ની પાઘડી છે એઠે આવીએ. ગુણાકારમાં આ એનું ઈ જ 6.022 × 10³ સાદુરૂપ આગળી ન ભાઈ, છેલ્લે છેલ્લે ટેવ પડાયો સાદુરૂપ આપવાની, આગળી નહીં આપતા સાદુરૂપ. આ અણુની સંખ્યા મળી. તો હવે આપણે હજી એક વખત ત્રિરાશિ મૂકો. વિદ્યુત ભાર ગણતા હવે ડાયરેક્ટ કરી દો. હવે જો એક અણુ હોય, એક અણુનો વિદ્યુત ભાર કેટલો મળે છે? +10E. તો આપણી પાસે એક અણુ નથી, કેટલા છે? સાજા બધા છે. જો 250ના ભેગા 18 એના ગુણાકારમાં 6.022 × 10³ ખાતો હું હશે, એના કરતાં ક્યાંય વધારે છે. તો ગુણાકારમાં આ એટલે કે 6 ને આમ છે ને 250 એના છેદમાં 18 ગુણાકારમાં 6.022 × 10³ અણુનો વિદ્યુત ભાર કેટલો? મૂકી દો ત્રિરાશિ. તેથી ધન વિદ્યુત ભાર બરાબર મળી જાય તમને. આ ઉપર જાય એટલે 250 એના છેદમાં 18 ગુણાકારમાં 6.022 × 10³ એના આખાઈના છેદમાં આવશે શું થયું? હા, આ એક અણુ આનો આવે ને, અને ગુણાકારમાં જે શું રહી ગયું? પ્લસ ગુણાકારમાં 10E. હજી સાદુરૂપ આપવા ટાણે કંઈક આવું બની જાય. જોજો, હમાતું નથી પણ લખવું તો પડશે જ, એટલે આ બાજુ લખું. 250 છેદમાં 18 છે, અંશનો છેદમાં આવી જાય, ગુણાકારમાં 6.022 × 10³ ગુણાકારમાં 10 ને ઈ બરાબર 1.6 × 10⁻¹⁹ કુલમ. તો 10⁻¹⁹ આ 10⁻¹ આ 10³ એનું સાદુરૂપ હું આપું એટલે 23માંથી 19 જાય તો 4 માં 1 ઉમેરો એટલે 5 × 10⁵ જવાબ આવીએ. ને આ ભાગ 250 ભેગા 18 ગુણાકારમાં 6.022 × 1.6 એ તમે કરો, જે જવાબ મળશે એ આ તમારે કરવાનો છે, ગુણાકારમાં 10⁵ બરાબર આ જવાબ આવ્યો કુલંબમાં. આ એટલો મળે ક્યુ ધન વિદ્યુત ભાર. ઋણ વિદ્યુત ભાર ભાઈ કેટલો મળશે? સેમ ટુ સેમ એટલો જ. કેમ? તો કે પાણી છે તટસ્થ છે, તો જેટલો ધન હશે એટલો જ ઋણ હોય, તો જ જવાબ 0 થયો હોય, તો જ એ તટસ્થ બને હોય. તો આપણે ક્યુ ઋણ મળશે એટલા જ મૂલ્યનું, પણ આગળ ખાલી નિશાની આવશે માઇનસની. બરાબર કમ્પ્લીટ વાત. હાલો આગળ પૂછું, એક દાખલો લખી લો ફટાફટ, પછી આગળ દાખલો આપો. લખી શું લ્યો? તમે તો આગળ ગણ્યો હતો ને ભાઈ, લખવાની વાત ક્યાંથી આવી? તો એ જ વાત, સેજ વધારી નાખો, એ જ પ્રશ્ન, પ્રેક્ટિસ આવી જાય એમાં. દાખલા કાઢ લેજો ફટાફટ, બોલાવતો કરી નાખો. 180 ગ્રામ H2માં ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર ગણો. હાલો ફટાફટી બોલાતા ગણી નાખો. ક્યાં હું મારી માર્કરને ચા પીવરાવી દઉં. હાલો ભાઈ થઈ ગયો, ન થયો હોય તો HW કરી નાખજો. હા, ક્યાં પ્રશ્ન પૂછાણો હતો? આ પૂછાણો હતો August 2020માં રિપીટરની પરીક્ષામાં. અને આ છે આપણા ઉદાહરણનો ત્રીજો દાખલો, જે ક્વોન્ટમીકરણ ઉપરથી થતો, પણ બાપુએ
આગલા ટોપિક ઉપર ફિક્સ કરાવી દીધો. હાલો ભાઈ, આ એક ગુણધર્મ પૂરો, આના પછીના ગુણધર્મની વાત કરીએ. વિદ્યુત પરનું સંરક્ષણ કંઈ નહીં, પેટીમાં જેટલા હોય એ બધાના સરવાળા જેટલો થાય. આખા ઘરમાં ઘરનો કુલ વ્યવહાર કેટલો થાય? તો કે જે ઉડાવવું હોય ને જે કમાવવું હોય બેનો સરવાળો. જેટલા ઘરમાં વપરાતા હોય ને જેટલી આવક હોય બેનો સરવાળો, એટલે ઘરની કુલ આવક. એ જ રીતે કુલ વિદ્યુત ભાર કેવું કહે? તો કે પેટીમાં જેટલો વિદ્યુત ભાર એ બધાનો સરવાળો. ચોથો ગુણધર્મ આવે છે, ચોથો સ્પી કહે ને, પેલો બીજો ત્રીજો ચોથો, હા ચોથો છે વિદ્યુત ભારનું જોજો બીતાની ક્વોન્ટમીકરણ. ખાલી શબ્દ ઝઘડો છે, બાકી કાઢી લેવાનું આમાં કંઈ નથી. શબ્દ ઝઘડો છે, ખાલી શબ્દ ઝઘડો છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, અહીંથી પ્રશ્ન જાજા બધે પૂછા હે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો પેલું સમજાવી દો, ક્વોન્ટમીકરણનો અર્થ શું છે. અત્યાર સુધી આપણે જે વિદ્યુત ભારો જોયા હતા, એટલે કે એચઈ પ્લસ ટુ જોયો હતો, આપણે જોયા હતા આલ્ફાનો વિદ્યુત ભાર. આલ્ફા એટલે એચઈ પ્લસ ટુનો વિદ્યુત ભાર. તો એ વિદ્યુત ભાર મળ્યો હતો આપણને પ્લસ ટુ ઈ. સીએલ માઇનસનો વિદ્યુત ભાર જોવા જાય તો એ વિદ્યુત ભાર મળ્યો હતો માઇનસ વન ઈ. મેળવો ને તો ખબર પડી જાય. એને પ્લસનો વિદ્યુત ભાર તમે ગણવા બેઠો તો એ મળે પ્લસ વન ઈ. એસઓ ફોર માઇનસ ટુનો વિદ્યુત ભાર તમે ગણવા બેઠો તો એ વિદ્યુત ભાર મળે તમને માઇનસ ટુ ઈ. એચ ટુઓનો ઝીરો જ મળ્યો હતો, ઝીરો ગુણ્યા ઈ. હાલો લખી નાખું, એચ ટુઓનો કુલ વિદ્યુત ભાર, ધનને ઋણની નહીં, કુલ વિદ્યુત ભાર તમને મળ્યો હતો ઝીરો ગુણાકારમાં ઈ. આમ લખું તો હાલે ને ભાઈ, ઝીરો મળ્યો થી બરાબર, પણ હું ઝીરો ગુણાકારમાં ઈ લખું તો હાલે ને? હાલે જ ને, શું કરવાનું, હાલે બરાબર. તો જો અહીંયા જેટલા પણ વિદ્યુત ભાર તમને મળશે એ બધાય છે કોઈ સંખ્યાના પૂર્ણ ગુણકમાં છે. ને આ સંખ્યા કઈ છે? આ સંખ્યા કઈ છે? ઈ, મૂળભૂત વિદ્યુત ભાર. મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે આ કુદરતમાંથી મળી આવતો વિદ્યુત ભાર. કુદરતમાંથી મળી આવતો વિદ્યુત ભાર કોઈ વિદ્યુત ભારના ગુણાકારમાં છે, પૂર્ણ ગુણકમાં છે. કોઈ વિદ્યુત ભાર તરીકે છે મૂળભૂત વિદ્યુત ભાર. તો મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં છે. કોના જેવી વાત છે? તમે દુકાનેથી બોલપેન લેવા જાઓ તો શું કહો? એક બોલપેન જોતી તો એક કહો, બે કહો, ત્રણ કહો, ચાર કહો, અઢી કહો, સાડા ત્રણ કહો, પોણા બે બોલપેન આપો તો એવું કહો. તો કેમ બોલપેન છે એક ફિક્સ સાઇઝમાં મળે? કાં તો એક, કાં બે, કાં ત્રણ, કાં ચાર, કાં પાંચ, એવી રીતે વિદ્યુત ભાર છે એ ફિક્સ સાઇઝમાં મળે. કાં તો પ્લસ વની, કાં ઝીરો વની, કાં માઇનસ વની, કાં પ્લસ ટુ ઈ, કાં માઇનસ ટુ ઈ, એમ ફિક્સ સાઇઝમાં મળે છે. એટલા માટે હું લખી શકું કે કુદરતમાંથી આ બધા વિદ્યુત ભાર ક્યાંથી મળે છે? કુદરતમાંથી. એટલા માટે હું વ્યાખ્યા બનાવીશ કે કુદરતમાંથી મળતા વિદ્યુત ભારોનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભાર. આને ભાઈ ઈ છે ને, મૂળભૂત વિદ્યુત ભાર મેં તમને શરૂઆતમાં જ કીધો હતો. ક્યાં લખ્યું હતું? અહીંયા લખ્યું હતું, અહીંયા. કુદરતમાંથી મળતા વિદ્યુત ભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં હોય છે. બસ આ એનું કથન થઈ ગયું. આઈઈ આપણે એવું કહેવા માગીએ છીએ કે જ્યારે તમે એચઈ પ્લસ ટુ લીધા હતા, આઈઈ આપણે એવું કહેવા માગીએ છીએ કે કુદરતમાંથી મળી આવતો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં હોય છે. મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં હોય છે. તો જો આ કુદરતમાંથી મળી આવતો વિદ્યુત ભાર એનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણકમાં છે. જો પ્લસ ટુ, માઇનસ વન, પ્લસ વન, એટલે આ એન બરાબર શું હોઈ શકે? જ્યાં, એટલે કે જયામાને બોલાવીને આપણે પીછું કે આ એન બરાબર શું હોઈ શકે, તો કાં તો ઝીરો હોય, કાં પ્લસ ઓર માઇનસ વન પણ હોય, કાં પ્લસ ઓર માઇનસ ટુ પણ હોય, એવી રીતે કરતાં અનંત સુધી હોઈ શકે. પણ ક્યાંય અડધું નહીં આવે, બોલપેનની વાત કરીને એની જેમ, હજી તમને ન સમજાતું હોય તો છોટા ભીમમાં તમે જોયું હોય તો એક એપિસોડ એવો નથી કે જેમાં એને અડધો લાડવો ખાતો હોય. એ લાડવા ફિક્સ સાઇઝમાં ખાય, કાં તો આખો, કાં અડધો. હા, અડધો નહીં, આખો, એટલે કે એક
બે ત્રણ પાંચ ડઝન તો ડઝન, પણ ક્યાંય અડધો કે પોણો કે હવો કે એવો લાડવો ક્યાંય એક એપિસોડમાં ખાધો નથી. સમજાય વાત? તો જે કુદરતમાંથી મળી આવતો વિદ્યુતભાર છે એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણકમાં હોય છે, જો અહીં વાત સાબિત થઈ છે. આવું પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે ભાઈ, ને આ પ્રયોગો દ્વારા મળ્યું છે આવું, બરાબર. આની ઉપરથી એક લોલીપોપ પ્રશ્ન પૂછવો હોય તો આ લોલીપોપ પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવતો નથી? એ કરીને છે 1.6×10⁻¹ કુલમ્બ, બી કરીને છે 1.6×10⁻²⁰ કુલમ્બ, સી કરીને છે 1.6×10⁻¹૮ કુલમ્બ, ને ડી કરીને છે 3.2×10⁻¹૯ કુલમ્બ. દેખાય છે જવાબ? આમો જ દેખાય છે. હું આવ એબીસીડી. હે અર્જુનભાઈ, ભીખુભાઈ, સિરાગભાઈ કે દાના બાપા, કયો ફટાફટ? આ સી છે, હામો કાઉન્સ, આ સી છે, હામો કાઉન્સ નથી મેરે મેં. હું જાવ હવે જો ગણી લઈએ. પ્રશ્ન શું પૂછ્યો પેલા સમજો. નીચેનામાંથી કયો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવતો નથી? અસ્તિત્વ ધરાવતો નથી તો આપણને વિદ્યુતભારના મૂલ્ય તો આપી દીધા. આ ક્યુ બરાબર એન ઈ માલી આપણને ક્યુ તો આપી દીધું. ઈ આપણને ખબર હોય, ઈ આપણને ખબર હોય, અહીં જે મને ભેગું જ લખી નાખું. ઈ બરાબર 1.6×10⁻¹૯ કુલંબ. આ શું છે? ઇલેક્ટ્રોન પરનો જ વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનનો જ વિદ્યુતભાર છે, પણ કેમાં લેવાનો? મોડમાં, એટલે કે પોઝિટિવ સ્વરૂપે લેવાનો. જ્યાં નિશાની લગાડવાની હશે હું કહેવો, નિશાની છે આપણે સમજણથી લગાડશું, એમની કે આમ છે એટલે લગાડી દીધો, પ્રેક્ટિકલી સમજ્યું. હા ભાઈ, તો ક્યુ આપી દીધો એ તમને ખબર છે, જેના માટે એનનું મૂલ્ય આમાંથી કંઈક મળશે, એટલે કે પૂર્ણક સંખ્યા મળશે, પૂર્ણાંક સંખ્યા મળશે, એ અસ્તિત્વ ધરાવશે, બાકીનું અસ્તિત્વ નહીં ધરાવે. તો જો આના માટે એનનું મૂલ્ય કાઢીએ, એન બરાબર સૂત્ર બનીએ ક્યુ બાય ઈ. તો ક્યુ એટલે આ વિદ્યુતભાર, એના છેદમાં ઈ એટલે 1.6×10⁻¹૯ કુલમ. તો 1.6×10⁻¹૯ કુલમ, એના છેદમાં પાછું આવશે 1.6×10⁻¹૯ કુલમ. તો ઉપર એ જ ને નીચે પણ એ જ, તો ઉપર નીચે હામ હામે બે હમ હમ મરી જાય એટલે જવાબ આવશે એક. જવાબ આવશે એક, ઝીરો ની એક. તો જો આ અસ્તિત્વ ધરાવે છે, આ અસ્તિત્વ ધરાવે છે, એટલે આ આપણો જવાબ થતો નથી. ઉતાવળમાં કરી નહીં નાખતા, જવાબ નથી. આ શું છે? અસ્તિત્વ ધરાવે છે ને આપણે પીછે છે, અસ્તિત્વ ધરાવતો નથી. આના માટે એન કાઢો. એન બરાબર તો 1.6×10⁻²⁰ કુલમ, એના છેદમાં મૂક્યો 1.6×10⁻¹૯ કુલમ, ભાગાકાર કરશો 1.6 કેન્સલ આઉટ, 10⁻², એના છેદમાં 10⁻૧૯, 10⁻¹૯, 10⁻¹૯ છે ઉપર જાય તો 10⁻+ 10⁻¹૯, એટલે કંઈક વાત આમ થાય કે 10⁻²⁰ હશે, એમાં પ્લસ કરવી પડશે 10⁻૯, તો 20 × 19 એટલે −1 જવાબ આવે. તો અહીં 10⁻¹, 10⁻¹ને કહેવાય 0.1. તો ભાઈ ના પાડીથી આપણે 0.1 હોવો જોઈએ નહીં, એટલે કીધું છે કે આ અસ્તિત્વ ધરાવી શકે નહીં, એટલા માટે આપણો જવાબ થાય ભીખુભાઈ, બરાબર. હજી આમાં કરો તો તમે, તો આમાં તમને એન બરાબર મળશે 2, આમાં એન બરાબર મળશે 10, આમાં એન બરાબર મળશે 2, બરાબર. કમ્પ્લીટ વાત. હજી એક પ્રશ્ન છે, ક્યુ −1 કુલંબ વિદ્યુત ભારને સમતુલ્ય ઇલેક્ટ્રોનની સંખ્યા કયો? હાલો લોલીપોપ, ઇલેક્ટ્રોનની સંખ્યા કયો? કયો ફટાફટ? હલો હલો, આ ઉપરવાળા કરતા લોલીપોપ છે. હાલો હું ગણવો, જો ક્યુ બરાબર એન ઈ, આપણે ગણવાનું શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. હો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો અહીંયા વિદ્યુતભાર કેવો આપ્યો છે? તો કે −1 કુલંબ. હવે અત્યારે ભલે તમે લખો ઈ બરાબર 1.6×10⁻¹૯ કુલંબ, એન બરાબર મળશે આપણને,
એન બરાબર માઇનસમાં એક કુલંબ એના છેદમાં 1.6 × 10⁻¹ કુલંબ. બે બાજુલી કુલંબ કુલંબ હામ હામ ઉડાડી દો એટલે આનો જવાબ આવશે એકમ રહિત, એટલે એક સંખ્યા મળે આપણને. આમાં ખબર જ છે આપણે ગણવાની છે, સંખ્યા ગણવાની છે, તો આ મળશે આપણને સંખ્યા. ને એકના છેદમાં 1.6, એકના છેદમાં 1.6, તેનો જવાબ આવે છે લગભગ લગભગ 0.636, લગભગ લગભગ કીધો, અઠેક અઠેક એટલો જ કંઈક હોવો જોઈએ. ગુણાકારમાં 10⁻¹ છે, ઉપર જાય તો 10⁻+¹ થઈ જાય, એટલા ઇલેક્ટ્રોન. આ આ છે શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એટલા ઇલેક્ટ્રોન. બરાબર, હજી આનું સાદુરૂપ આપું તો આવી રીતે લખાય, જો 6.36 × 10⁻¹ ઇલેક્ટ્રોન. બરાબર, હા. તો આગળ તો સાહેબ તમે ના પાડતા હતા કે પોઈન્ટવાળા સી ન આવે, આમાં કેમ લખી નાખ્યું? તમે કરો તો લેપસી ને, અમે કરો તો કુસકી, એમ થોડુંક હોય. તો જો ભાઈ, આ છે 6.36, એની એની પાછળ જુઓ કેટલી ઘાત છે, 10⁻¹ ઘાત છે. એટલે આની વહેણ હું હજી ધારું તો 18 મીંડા લગાડી શકું, 18 મીંડા લગાડી શકું, તો ક્યાંક તો પૂર્ણાંક તો થાય ને ભાઈ, એમને અડધી જ થોડી ખાલી જાય. ને બીજી એક વાત છે કે જ્યારે સતત વિદ્યુતભાર વિતરણ, આ જે વિદ્યુતભાર છે કેવો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ મોટી મળી, ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ મોટી મળે, ને અહીંયા ભલે જવાબ છે એક કુલંબ છે, પણ એક કુલંબ એ કંઈ નાનો વિદ્યુતભાર નથી, ખૂબ મોટો વિદ્યુતભાર છે. તો જ્યારે મોટા વિદ્યુતભારની વાત થતી હોય, મોટા વિદ્યુતભારને કહેવાય સતત વિદ્યુતભાર વિતરણ, એટલે કે સતત વિદ્યુતભાર વિતરણ વખતે, વિતરણ વખતે ક્વોન્ટમીકરણને અવગણીશું, ક્વોન્ટમીકરણને અવગણીશું. અવગણીશું એટલે કે ભાઈ એમાં ધારી લઉં કે એનની સંખ્યા છે ને પોઝિટિવ જ, એની સંખ્યા છે પૂર્ણાંકમાં જ મળે છે, પૂર્ણાંકમાં જ મળે છે, ખરેખર મળે જ. આ 18 ઘાત છે, મીંડા પાસે લગાડતા જાવ એટલે જવાબ છે પૂર્ણાંકમાં થવાનો જ છે, પણ અહીંથી જ તમે ધારી લો કે એ જવાબ છે પૂર્ણાંકમાં જ મળશે. એટલે અહીંથી હું ધારી લઉં કે એન બરાબર લગભગ લગભગ 6×10⁻¹ ઇલેક્ટ્રોન. બરાબર સાહેબ, માઇનસ નિશાની તો ક્યાંક હતી, તમે ખાઈ ગયા કે શું કર્યું? આ માઇનસ નિશાની તો હતી, તો હું તમને આગળ શીખવાડીશ કે ક્યારેક માઇનસ લેવો ને ક્યારેક કોને માઇનસ ન લેવો. પણ તમે તમારા મગજ શક્તિથી વિચારો કે કોઈ સંખ્યા ક્યારેય માઇનસ હોય, સંખ્યા એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા વિશેષ, એમ સંખ્યા ને ધન ને ઋણવાળી સંખ્યા ની. તમને હું પૂછું તમારી પડખે કપ કેટલા સફરજન છે, ઠંઠન ગોપાલ કંઈ નથી, તો હોય તો તમે શું કહો, 1 કા 2 કા 3, અને હોય નહીં તો તમે 0 કહો. પણ એમ કહો કે -2 સફરજન છે, કેમ માઇનસ? તો કે મેં લીધા ખરા પણ દુકાને છે, એટલે એમ થોડુંક હોય કે -2. તો સંખ્યા છે ક્યારે માઇનસમાં, આ આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે માઇનસમાં ન હોય. બરાબર, આ સંખ્યા, આ સંખ્યા કીધું છું, હોલીવાળી સંખ્યા નહીં, ધનને ઋણ સંખ્યાની વાત નથી કરતો. આ કોઈ વસ્તુની વસ્તુની સંખ્યા છે, આ કોઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ધનમાં જ લેવી પડે, હો, સંખ્યા માઇનસમાં ન હોય. બરાબર, કમ્પ્લીટ. જો આની ઉપરથી જ, આની ઉપરથી જ એક પ્રશ્ન પૂછાણો છે કંઈક આમ, કે 6×10⁻¹ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર ખાલી જગ્યા છે, 6×10⁻¹ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર ખાલી જગ્યા છે. એ બરાબર 1 કુલંબ, બી બરાબર -1 કુલંબ, સી બરાબર -1 મિલી કુલંબ, ને ડી બરાબર છે +1 મિલી કુલંબ. હશે પ્લસ, કયો જવાબ આવીએ, કયો જવાબ આવીએ? હે ચોખે ચોખ્ખું જ દેખાય છે ભાઈ, 6×10⁻¹ ઇલેક્ટ્રોન, હા, એને સમતુલ્ય વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ? પહેલી વાત તો જો સમજો કે 6×10⁻¹ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ, તો કે 1 કુલંબ. ને માઇનસ, તમને કન્ફ્યુઝન ક્યાં હોય? પહેલી વાત તો તમે આ આ સૂત્ર મૂકીને ભાગી ગયા, હાલ
હાવ હાવ ઘોડાની વાળું ગધેડાની વાળું ધડા ગયા, ક્યુ બરાબર એની સૂત્ર મૂકીને ભાગી ગયા, ક્યુ બરાબર એની સૂત્ર મૂકીને ભાગી ગયા, એન બરાબર 1.10^-19 કુલમ લીધો, એન બરાબર આ સંખ્યા કીધી લઈ લીધો, તમને વિદ્યુત ભાર મળી 1 કુલમ. હવે થોડી વાર વિચારવાનું ભાઈ કે જો અહીંયા જવાબમાં 1 કુલમ પ્લસમાં આપ્યો ને 1 કુલમ માઇનસમાં આપ્યો છે તો કયો આને વેલિડ કયો છે? તો જો અહીંથી દેખાય છે કે તમને કેનો વિદ્યુત ભાર પીશો, ઇલેક્ટ્રોનો વિદ્યુત ભાર પીશો. તો ઇલેક્ટ્રોનો વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? ઋણ જ હોવો જોઈએ ને, મશરૂમ મરી જાય અમારી હતા હજે હત્યા થાય. ઇલેક્ટ્રોનો વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? ઋણ જ હોવો જોઈએ ને, સ્વાભાવિક વસ્તુ છે. આની જગ્યાએ તમે પ્રોટોન પીશો તો પ્લસ 1 કુલમ આવત, તો ઇલેક્ટ્રોનો વિદ્યુત ભાર થાય માઇનસમાં 1 કુલમ. આ તો ચોખ્ખું દેખાય છે કે ભાઈ એક જવાબ આવ્યો અહીં જઈએ. આનો ઊંધો પ્રશ્ન જ છે, જો આનો એકદમ ઊંધો પ્રશ્ન છે. માઇનસ 1 કુલમ, માઇનસ શું કરવા હોય ખબર પડી? ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનો વિદ્યુત ભાર પીશો, જો પ્રોટોનનો પીશો તો પ્લસ 1 કુલમ. આ બે જવાબ તો ખોટા જ છે. છેતરાવે પછી બરાબર પૂરો થયો. ક્યાં પૂછાણો થયો પ્રશ્ન? મરાજ 2020માં. બરાબર, કમ્પ્લીટ, પૂરું, રેવડી, ખતમ. હા, હજી એક પ્રશ્ન છે મારી પાસે તડકતો ફડકતો. ગાભો મળી ગયો. પ્રશ્ન કઈ કામ છે કે કોઈ પદાર્થમાંથી એક પદાર્થ પરથી 10^9 ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર જાય છે, તો બીજા પદાર્થ પર, ખરેખર બીજા પદાર્થ ન હોવો જોઈએ, પહેલા પદાર્થ પર હોવું જોઈએ, આપણે સુધાર નાખી રકમ. તો પ્રથમ પદાર્થ પર 1 કુલંબ વિદ્યુત ભાર થવા માટે લાગતો સમય. હાલો, આવડે તો ગણો, પોઝ કરો, ટ્રાય કરો. ન આવડે તો હું ગણું જ છું. હાલો હું ગણું. જો કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ પહેલો કોઈ પદાર્થ છે, એની ઉપરથી દર એક સેકન્ડમાં 10^9 ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જાય છે, તો હું એમ કહી શકું કે ધીમે ધીમે આની ઉપરનો ધન વિદ્યુતભાર વધશે, ને આની ઉપરનો ઋણ વિદ્યુતભાર વધશે. હા, આમ ઘટે એમ જ કહેવાય, પણ સંખ્યાની વાત કરું. જો અહીંયા શરૂઆતમાં એક, આમ તમે ધારો કે -1 હોય, -2, -4, -5 એમ વધતો જાય, એમ માઇનસમાં વધતો જાય. કેમાં વધતો જાય? માઇનસમાં વધતો જાય. કેમ? તો કે ઇલેક્ટ્રોન આવતા જાય અહીંથી પહેલાંમાં, તો કાંઈથી ઋણ છે એ બહાર નીકળી જશે, ઋણ છે એ બહાર નીકળી જાય. તો જો 1 ઇલેક્ટ્રોન બહાર નીકળો હોય ને, તો આની ઉપર 1 ઇલેક્ટ્રોન જેટલો પ્લસ ઉદ્ભવે. જો બીજો ઇલેક્ટ્રોન એ બહાર નીકળે, તો અહીં ઉપર +2 ઉદ્ભવે. જો ત્રીજો ઇલેક્ટ્રોન એ બહાર નીકળી જાય, તો +3 ઉદ્ભવે. એમ ચોથો નીકળી જાય, એમ કેટલા એકર નીકળે છે? 10^9 સુધી નીકળી જશે. તો 10^9 પ્લસમાં 10^9 એક સેકન્ડમાં આની ઉપર વિદ્યુતભાર કેટલો થાય છે? +10^9 આની ઉપર વિદ્યુતભાર કેટલો થાય છે? તો કે 1 સેકન્ડમાં 10^-9 ગુણાકારમાં ઈ. આ માઇનસમાં છે ને આ પ્લસમાં છે. આપણી ચોપડીવાળા એવો પ્રશ્ન પૂછ્યો છે. આ છે ઉદાહરણનો બીજો દાખલો. આપણી ચોપડીવાળા એવું પૂછ્યું છે ભાઈ કે હા, બીજા પદાર્થ પર, અહીંયા પ્રથમને બદલે લખ્યું બીજા પદાર્થ પર ધન વિદ્યુતભાર. બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર ક્યારે થાય? એટલે આપણે ખોટા નથી પાડતા, પણ બીજા પદાર્થ પર ઉપર નહીં, પહેલા પદાર્થ ઉપર ધન વિદ્યુતભાર આવે ને, પહેલા પદાર્થ ઉપર ધન વિદ્યુતભાર આવે 1 કુલમ જેટલો. એટલા માટે પહેલા પદાર્થ ઉપર ધન વિદ્યુતભાર આવીએ 1 કુલમ. 1 કુલમ ક્યારે આવશે? આવવા માટે લાગતો સમય કેટલો? તો જોઈએ આપણે. જો 1 સેકન્ડમાં કેટલા દૂર થઈ જાય? તો કે 10^9 ઇલેક્ટ્રોન. અહીંથી સમજો, Q = ne. આની ઉપર વિદ્યુતભાર કેટલો થવો જોઈએ? તો કે 1 કુલમ. 1 કુલમ વિદ્યુતભાર થવો જોઈએ. ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ. ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ.
તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી હતી, હમણાં જ મળી હતી, 6×10^18. 6×10^18. તો જો આની ઉપરથી હું લખી શકું કે 10^9 ઇલેક્ટ્રોન દૂર થતા લાગતો સમય 1 સેકન્ડ. તો 6×10^18 ઇલેક્ટ્રોન દૂર થતા લાગતો સમય કેટલો? સમજાય વાત? જો શું થયું તો કે પહેલાં પદાર્થ ઉપર ધોળી ધોળીને ઇલેક્ટ્રોન લીવ જતા, ધોળી ધોળીને ઇલેક્ટ્રોન બીજી ઉપર જતા, તો એની ઉપર ઇલેક્ટ્રોન જાય છે તો ઋણ વિદ્યુત ભાર લઈને જાય, તો એની ઉપર ઋણ વધવાનો છે, એની ઉપર ધન વધવાનો છે. ધન કઈ રીતે વધે? પ્રોટોનની સંખ્યા વધે. તો કે નહીં, પણ ઇલેક્ટ્રોન છે ઓલી બાજુ ઉડી ઉડીને જાય છે ને, ઇલેક્ટ્રોન છે એ જાય છે. તો અહીંથી એવું લાગે છે કે પ્રોટોનની સંખ્યા વધે છે, પણ ખરેખર વધતી નથી. શું થાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. આ બાજુ શું થાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ઘટે છે. અહીંયા E-ની સંખ્યા ઘટે છે એટલે ઋણ વિદ્યુત ભાર ઘટે છે. આ બાજુ E-ની સંખ્યા ધીમે ધીમે વધે છે એટલે કે ઋણ વિદ્યુત ભાર વધે છે. સમજાણી વાત? હા. પછી આપણે શું કર્યું તો કે 1 કુલમ વિદ્યુત ભાર ક્યારે થાય ભાઈ? તો કે આની ઉપરથી જ્યારે n બરાબર એટલે કે 6×10^18 ઇલેક્ટ્રોન પહેલી બાજુ વહી જાય ને, અને આના પરથી 6×10^18 ઇલેક્ટ્રોન જ્યારે પહેલી બાજુ વહી જશે ત્યારે થશે, ત્યારે 1 કુલમ વિદ્યુત ભાર થશે. હવે આપણે પ્રશ્ન કર્યો કે ભાઈ એ ક્યારે વયા જાય? તો કે ભાઈ એક સેકન્ડમાં 10^9 ઇલેક્ટ્રોન જાય, એટલે કે 10^9 ઇલેક્ટ્રોનને દૂર થવા માટે 1 સેકન્ડ લાગે છે. તો 6×10^18 દૂર થવા માટે કેટલો સમય લાગે? તો ત્રિરાશિ મૂકી દઉં એટલે કંઈક આમ થાય. જો આ બાજુ લખવો ભાઈ, આ સી ઉપર જાય, આની પગડી ઓની માથે, ઓની પગડી આની માથે, એટલે 6×10^18 એના છેદમાં 10^9 ગુણાકારમાં આવશે 1 સેકન્ડ. આખે આખો જવાબ આવ્યો સેકન્ડમાં. જવાબ નથી જોતો, આનું સાદુરૂપ આપી દો તો ભાઈ શું આવે? 10^9 આવે, એટલે 6×10^9 જે ઉપર જાય તો માઇનસ થાય, એટલે 18માંથી 9 કાઢશો એટલે 9 વધે, એટલે 10^9 1×9 હાલે. આ સેકન્ડમાં છે, સેકન્ડને મારે મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવા પડે. હજી મજા ના આવી? મિનિટમાં નથી રાખવું, કલાકમાં ફેરવો તો હજી 60 વડે ભાગવા પડે. હજી મજા ના આવી? કલાકમાં નહીં, મારે તો એને દિવસમાં ફેરવવા, તો હજી 24 વડે ભાગવા પડે. કેમ ભાઈ 24 વડે? તો કે એક દિવસમાં 24 કલાક હોય. હજી મજા ના આવી? મારે તો એને વર્ષમાં ફેરવવા. તો હજી ભાંગો 365 વડે. કેમ? તો કે 1 વર્ષમાં 365 દિવસ હોય. તો આનો જવાબ લગભગ મળશે 198 વર્ષ. ક્યાં સુધી? તો બોર્ડે ગહાઈ ગયો હોય, તમે ગહાઈ ગયા હોય ને, હું ગહાઈ ગયો હોય, બરાબર 198 વર્ષ. કમ્પ્લીટ? ન સમજાણું એવું કંઈ? આમાં રિપીટ કરીને જોઈ લેજો પાછું, એટલે સમજાઈ જાય. હાલ પૂરું. હજી એક પ્રશ્ન, ઢૂકડો કેવો પ્રશ્ન ભાઈ, ઝીણકો કેવો પ્રશ્ન, ઉદાહરણનો બીજો દાખલો હતો આ, બરાબર. હા, આ તમે ટ્રાય કરો કે 1 મોલ ઇલેક્ટ્રોનમાં, હા ક્વેશ્ચન, 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભારનું મૂલ્ય ગણો. હાલો ફટાફટી ઘણો આળો કરો માયલા યાર, જોવાનું જ નથી, ખાલી બોલપણ હાથમાં રાખો, ચોપડી હાથમાં રાખો. હાલો હવે હું ગણવો. પહેલી વાત, 1 મોલ ઇલેક્ટ્રોન, તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે 1 મોલ એટલે 6.022×10^23 એટલા ઇલેક્ટ્રોન થાય. હવે એ ઇલેક્ટ્રોન એના ગુણાકાર, આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, આ શું મળી? ઇલેક્ટ્રોનની સંખ્યા. કુલ વિદ્યુતભાર શું થાય? ક્યુ નેટ બરાબર થાય n × e. એન બરાબર 1 મોલ. 1 મોલમાં કેટલી સંખ્યા હોય? તો કે 6.022×10^23
23 ખાતે, E બરાબર 1.6 ગુણ્યા 10^-19 કુલમ. માઇનસ કાનું નહીં તો આજે લઈએ, હક થઈ જાય તમને. કે હો ભાઈ માઇનસ ક્યારે આવી, અત્યારે રાખો એમને. હા રાખો, ઇલેક્ટ્રોનની વાત કરી એટલે લગાડી દે વાંધો નહીં. આનું સાદરૂપ આપશો ને તો લગભગ આનું સાદરૂપ આપશો ને તો લગભગ 96, આ લગભગ હો, લગભગ 96,500 કુલંબ, 96,500 કુલંબ મળશે. એટલે આની ઉપરથી તારવાનું કે એક ફેરાડે બરાબર 96,500 કુલંબ, એક ફેરાડે બરાબર 96,500 કુલંબ આની ઉપર તારવીને આવ્યું બરાબર. અને અને ફેરાડેને કહેવાય કે એક મોલ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને કહેવાય છે એક ફેરાડે. કેટલો મળે છે? 96,500 કુલમ. આપણે ધન વિદ્યુત આપણે ખાલી મૂલ્ય જ લીધું, અને મૂલ્ય જ કહેવાય. માઇનસ નિશાની છે અહીંયા, હિતાવહ છે હો, છે, કેમ કે ઇલેક્ટ્રોનનો કીધો હતો આપણે, એટલા માટે માઇનસ નિશાની છે. પણ આની ઉપરથી એકમ તારવીને આવે છે કે એક ફેરાડે બરાબર 96,500 કુલમ, એક મોલ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને એક ફેરાડે કહેવાય. આવું તમે ભણશો કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ શાસ્ત્રમાં બરાબર. ફેરાડાના નિયમો ઉપરથી ને જે આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે એની સાબિતી તો નહીં પણ એની સૌ પ્રથમ સૂચન છે એ વિદ્યુત વિભાજનના પ્રયોગો પરથી સૌ પ્રથમ સૂચન કરેલું આની પ્રાયોગિક સાબિતી ભાઈનું નામ હતું મિલિકને આપેલી. બસ થિયરીમાં પૂછે તો થિયરી કાઢી લેજો, દાખલા તમારી સમજણ માટે હોય એટલે કોન્સેપ્ટ પૂરેપૂરો સમજાય છે બરાબર. જે આવડી ગયું હોય એટલે સ્કીપ કરીને ને આગળ ભાગતા જાયજો બરાબર. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અહીંયા પૂરું, આની ઉપરથી દાખલા બનશે. પણ એક ટોપિક હું તમને હલાવી દઉં પછી આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અહીંયા પૂરું. હવે આવે છે 5મો મુદ્દો, વિદ્યુતભારનું સંરક્ષણ. પાંચમો મુદ્દો, વિદ્યુતભારનું સંરક્ષણ. જો સંરક્ષણ શબ્દ સાંભળીને તમને પહેલાં મગજમાં ઊર્જા સંરક્ષણ, ઊર્જાનો ક્યારેય નાશ નથી થતો, ક્યારેય ઊર્જાને સર્જન કરી શકાતા નથી, ઊર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એવી જ રીતે ઘણી ચોપડીમાં પણ દબાઈને બેઠું છે કે વિદ્યુતભાર સંરક્ષણ એટલે કે વિદ્યુતભારનું સર્જન કરી શકાતું નથી ને વિદ્યુતભારનો નાશ કરી શકાતો નથી, વિદ્યુતભારનો કુલ જથ્થો છે એ અચળ રહે છે. તો ઘણી ચોપડીમાં આવું લખેલું છે એટલે હાટું થઈને હું તમને એક પ્રક્રિયા ભણાવું છું. એની ઉપરથી તમે આ ભાભલાને ખોટો પાડી, ભાભલાએ નથી કીધું, આ ચોપડીવાળાને તમે ખોટું પાડી શકશો કે બીટા પ્લસની પ્રક્રિયા, બીટા પ્લસ ક્ષય ને આ કંઈ વધારાની પ્રક્રિયા નથી, તમારી ચોપડીમાં છે જ, પણ થોડા ચેપ્ટર પછી ભણશો તમે. બીટા પ્લસની પ્રક્રિયા, પી પ્લસનું રૂપાંતરણ થાય છે N0 એટલે કે પ્રોટોનનું રૂપાંતરણ થાય છે ન્યુટ્રોનમાં, વધારામાં ઉત્પન્ન થાય છે ન્યુટ્રીનો, પોઝિટ્રોન પ્લસ કરીને ન્યુટ્રીનો, આ છે પોઝિટ્રોન. ખરેખર શું છે તો કે એન્ટી પાર્ટિકલ ઓફ
ઇલેક્ટ્રોન, એન્ટી પાર્ટિકલ ઓફ ઇલેક્ટ્રોન છે. આવી જ એક બીજી પ્રક્રિયા પણ છે, બીટા માઇનસ ક્ષય. આ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું રૂપાંતરણ થાય છે પ્રોટોનમાં, એટલે કે પી પ્લસમાં. વધારામાં ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન, અને વધારામાં ઉત્સર્જિત થાય છે એન્ટી ન્યુટ્રિનો. આ ન્યુટ્રિનો છે, આ છે ન્યુટ્રિનો. આ ભાઈ કોણ છે? વી કરીને છે, વી ફોર વનરા, ન્યુટ્રિનો. અલા એમ સે હોતા હૈ માઇટી, આર સે હોતા હૈ રાજૂ, એમ આર સે હોતા હૈ માઇટી રાજૂ. એમાં આવે ન્યુટ્રિનો. ન્યુટ્રિનો પી ગયો એટલે સુપર હીરો બની ગયો, બસ એ આ ન્યુટ્રિનો છે. ના, એન્ટી ન્યુટ્રિનો, વી માઇનસ, વીની માથે વી બાર કહેવાય એને, એને કહેશું આપણે એન્ટી ન્યુટ્રિનો. આ એનો વિલન છે ને, એ કી પી ગયો હતો એન્ટી ન્યુટ્રિનો, એટલે બેનું હામ હામું ફિટુસ થઈ ગયું હતું એન્ટી ન્યુટ્રિનો. હાલ બરાબર કમ્પ્લીટ વાત. તો ભાઈ ઓલા જે ચોપડીવાળા કહેતા હતા તમને કે વિદ્યુતભારનું ઉત્સર્જન કરી શકાતું નથી, વિદ્યુતભારનો નાશ કરી શકાતું નથી, તો અહીંયા જો હતો આપણી પાસે પ્રોટોન, મેં શું કર્યું તો કે એનો નાશ કરી નાખ્યો, એને મને મેં નાશ કરી નાખ્યો. મને મળ્યું હું ન્યુટ્રોન અને પોઝિટ્રોન. ન્યુટ્રિનો હું છે એ પછી આગળ ભણ્યું. ક્યાં આવ્યા આ પ્રક્રિયા? ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસમાં આવશે. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ કરીને ચેપ્ટર છે, ત્યાં તમે ઇન ડિટેલ આ પ્રક્રિયા ભણીએ. એટલે ન્યુક્લિયસ કરીને આ ચેપ્ટર છે, એમાં ડિટેલમાં ભણશું. અત્યારે શાંતિ રાખો. તો ન્યાય એક પ્રક્રિયા લખીએ કે પ્રોટોનનું રૂપાંતરણ થાય છે ન્યુટ્રોનમાં, ને ઉત્પન્ન થાય છે સાથે સાથે પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. તો જો મેં પ્રોટોનનો નાશ કર્યો ને ન્યુટ્રોન અને પોઝિટ્રોનનું ઉત્સર્જન કર્યું, આ બાજુ આપણી પાસે છે ન્યુટ્રોન. તો મેં ન્યુટ્રોનનું રૂપાંતરણ કરી નાખ્યું પ્રોટોનમાં, ન્યુટ્રોનને મારી ને પ્રોટોનને જીવતો કર્યો, ને વધારામાં જીવતો કર્યો ઇલેક્ટ્રોનને. તો જો ભાઈ જે ચોપડીમાં લખેલું છે, હવે તો બહુ ઓછી ચોપડી છે, પણ જે ચોપડીમાં લખેલું છે એ વાત અહીંથી ખોટી પડે. કેમ કે વિદ્યુતભારનું જો ઉત્સર્જન કરી શકાનું, જો આ નવો વિદ્યુતભાર, આ નવો વિદ્યુતભાર ઉત્સર્જન, આ જો પ્રોટોન ઉત્સર્જન ને આનું મેં નાશ કર્યો, જો આ પ્રોટોનનો નાશ કર્યો, આ ન્યુટ્રોનનો મેં નાશ કર્યો, તો નાશ થઈ શક્ય છે અને સર્જન પણ શક્ય છે. પણ જેના પછીનું વાક્ય હતું એ 100% કરેક્ટ છે, કે અલગ કરેલા વિદ્યુતભાર તંત્રનો, અલગ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભારનો જથ્થો અચળ રહે છે. શું વાત છે? જો શરૂઆતમાં જો કેટલો વિદ્યુતભાર દેખાય છે, શરૂઆતમાં વિદ્યુતભાર દેખાય છે પ્લસ સી, પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ સી. આ બાજુ જો કેટલો વિદ્યુતભાર દેખાય છે, આનો વિદ્યુતભાર 0, પોઝિટ્રોનનો વિદ્યુતભાર હોય પ્લસ ઈ, આ ન્યુટ્રિનોનો કંઈ વિદ્યુતભાર ન હોય, તો અહીં જો શરૂઆતનો વિદ્યુતભાર પ્લસ સી, અંતનો વિદ્યુતભાર પ્લસ સી. આ બાજુ જો શરૂઆતનો વિદ્યુતભાર 0, આ બાજુ જો અંતનો વિદ્યુતભાર પી પ્લસ, એટલે કે ઈ પ્લસ, પ્લસ કરીને પાછો આ ઈ માઇનસ, એટલે કુલ વિદ્યુતભાર થાય 0. હા, તો સાચી વાત છે. જો એટલે વિદ્યુતભાર સંરક્ષણ માટે કથન લખવું હોય તો આમ લખાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે, બરાબર? જો પૂછે તો આ બે પ્રક્રિયા એના ઉદાહરણ છે કે ભાઈ આ અહીંયા શરૂઆતમાં વિદ્યુતભાર પ્લસ છે, તો અંતમાં એ વિદ્યુતભાર થઈ ગયો પ્લસ છે. અને ન્યુક્લિયર પ્રક્રિયાઓ કહેવાય, આ પૂરેપૂરી ડિટેલમાં તમે ભણશો બીટા પ્લસ ક્ષય અને બીટા માઇનસ ક્ષય. અને રેડિયો એક્ટિવ પ્રક્રિયા કહેવાય, પૂરેપૂરી ડિટેલમાં ભણશું આપણે ન્યુક્લિયસ ચેપ્ટરમાં, બરાબર? ત્યાં સુધી યાદ રાખો તો સારી વસ્તુ છે. બાકી યાદ રાખો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા કુલતંત્રનો વિદ્યુતભાર જે અચળ રહે છે, જેટલો વિદ્યુતભાર શરૂઆતમાં હોય એટલો જ અંતમાં હોવો જોઈએ. થોડીક વિશેષ વાત કરવી હોય તો કહી દઉં કે આ છે એન્ટી પાર્ટિકલ ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે પોઝિટ્રોન, ને આ છે ઇલેક્ટ્રોન. આ બેની પ્રક્રિયા થાય ત્યારે શું થાય, તો એના માટે એક
નાની એવી વાત છે, જાણવી હોય તો જાણો, બાકી સ્કીપ કરીને 10-20 સેકન્ડ કાં 1-2 મિનિટ આગળ વધી જાઓ. જ્યારે કોઈ પાર્ટિકલ પ્લસ એન્ટી પાર્ટિકલ આ બેની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન અને એન્ટી પાર્ટિકલ ઓફ એટલે કે પોઝિટ્રોન, આ ઉદાહરણ તરીકે આની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ખૂબ જ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. એની ઉર્જા છે ગેમા કિરણો સ્વરૂપે મુક્ત થાય છે. ઉદાહરણ આપી દીધું પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન અને એનો એન્ટી પાર્ટિકલ એટલે કે એનો વિરુદ્ધ કણ કે જેના જેવા આના ગુણધર્મો છે તદ્દન એનાથી ઊંધા ગુણધર્મો આના છે. આનો ધનમાં વિદ્યુત પર તો આનો ઋણમાં વિદ્યુત દર, અને સ્પિન ક્વોન્ટમાર્ક ધનમાં હોય +1/2 હોય તો આનો સ્પિન ક્વોન્ટમાર્ક -1/2 એવી રીતે. ને આ પ્રક્રિયાને કહેવાય એનહિલેશનની પ્રક્રિયા. ગુજરાતીમાં એને કહેવાય વિલિયન પ્રક્રિયા. એનહિલેશનની પ્રક્રિયા બરાબર. હાલ કમ્પ્લીટ. વિશેષ વાત બસ ખબર હોય તો એટલી જગ્યાએ કંઈ ક્યાંય કામ બામ નથી આવતું, ખાલી જાણકારી માટે છે. તો 5મો ગુણધર્મ એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ, બસ એટલી જ વાત હતી, ક્યાંય પૂછાણું નથી હજી સુધી. 6ઠા ગુણધર્મની વાત કરીએ કે જ્યારે સુવાહક પર વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે સપાટી પર ફેલાય છે. સુવાહકની સપાટી ઉપર, સુવાહક પર જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે સપાટી પર ફેલાય છે. આઈઈ એટલે કે આપણે એવું કહેવા માગીએ છીએ કે આ કોઈ સુવાહક છે. આ છે સુવાહક. આની અંદર તમે ધરારથી પ્લસ ક્યુ અંદર દાખલ કરી દો તો સમયની સાથે સાથે પ્લસ ક્યુ છે એ બહાર નીકળી જાય છે ને આ સપાટી ઉપર ફેલાઈ જાય છે. એનો કુલ વિદ્યુતભાર થઈ જાય છે પ્લસ ક્યુ. આ સપાટી ઉપરનો કુલ વિદ્યુતભાર થઈ જાય છે પ્લસ ક્યુ. આનું શું કામ છે ભાઈ? કન્સેપ્ટ તો નાનો એવો છે. પાણી ઉપરથી પ્રશ્ન એમ પૂછાય કે પાણીના પરપોટા પર ધન વિદ્યુતભાર મુકતા તેની ત્રિજ્યા, ઓપ્શન હોય વધે, બી ઘટે, સી કંઈ ફેરફાર ન થાય, અને ડી મને ખબર નથી. એમ કે એન મને ખબર નથી. તો શું થાય? અહીં ઉપરથી અવલોકન કરીએ કે પાણીનો પરપોટો, પાણીને સુવાહક ગણીએ છીએ આપણે, એટલે પાણીના પરપોટા ઉપર તમે વિદ્યુતભાર નાખો, તો આ વિદ્યુતભાર છે સપાટી ઉપર ફેલાવાનો છે, ને એકબીજા પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. એ અપાકર્ષણના લીધે જ્યાં સુધી આની ત્રિજ્યા વધી શકતી હશે ત્યાં સુધીની ત્રિજ્યા છે એ વધશે. પછી એક સમય એવો આવશે કે આ અપાકર્ષણ બળનું મૂલ્ય વધી જાય ને આ પરપોટાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું જે રાસાયણિક બળ હોય એ ઘટી જાય એટલે પરપોટો ફૂટી જાય. ને જો કદાચ પરપોટાનું રાસાયણિક બળ વધારે હશે ને અપાકર્ષણ બળ ઓછું હોય તો પરપોટો જીવિત રહે ને અપાકર્ષણ બળ ભલે નહીં એટલું રાખતું, પ્રેશર ઉત્પન્ન થાય. પ્રેશરની વાત પછી કરીએ. તો અહીંથી વાત મળે છે કે આની ત્રિજ્યા વધશે, આમ કહેવાય કે વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ વધે એટલે ત્રિજ્યા વધશે. બરાબર. પરપોટાઈ પર ધન વિદ્યુતભાર મૂકી, ધન વિદ્યુતભાર ધીમે ધીમે સપાટી ઉપર ફેલાય, તો આ ધન એ બધાએ વચાળે અપાકર્ષણ થાય. અપાકર્ષણને કારણે દૂર દૂર જવાનો પ્રયત્ન કરે, દૂર દૂરના કારણે આની ત્રિજ્યા છે એ વધવાની છે, એનું કદ છે એ વધવાનું છે. જો કદાચ તમે ઋણ વિદ્યુતભાર મૂકો તો ભાઈ
તો એ જ વાત, આ ઋણ ઋણ અપાકર્ષત, એ ઋણ ઋણ અપાકર્ષત. બરાબર, આવો એકાદો પ્રશ્ન ગજુકેટમાં પૂછાઈ ગયો હતો. ગજુકેટમાં એકાદ વખત આવો પ્રશ્ન પૂછાઈ ગયો હતો. લોલીપોપ છે, સમજાય છે, પણ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. કન્સેપ્ટ ખબર ન હોય તો જાણવું અઘરું છે. કોઈ સુવાહક, સુવાહકને લોખંડ કહેવાય ને, વાહક એટલે લોખંડનો ગોળો થાય ને, તો લોખંડના ગોળા ઉપર ભાઈ મૂકી દો તો તમે વિદ્યુત ભાર, તો એની ત્રિજ્યા વધે કે ન વધે? તો લોખંડનું જે રાસાયણિક બળ છે અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાસાયણિક બળ છે ઘણું વધારે છે અપાકર્ષણના કારણે. એટલે શક્ય હશે ત્યાં સુધી વધશે નહીં, પ્રેશર ઉત્પન્ન થશે. પ્રેશરની વાત ચેપ્ટર નંબર 2 માં સુવાહક ભણશું ત્યારે કરશું. બરાબર, હા હાલો, કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. પાણી પરના પ્રોપર્ટો, હા, અજાનું એક વ્યવહારિક મસ્ત ઉદાહરણ આપું. જો મગજ ખોલી નાખ્યો, મગજ ખોલી નાખ્યા. તમને ઘણી વખત તમે જોયું કે શોર્ટ લાગ્યો હોય ને, શોર્ટ કરંટ લાગ્યો હોય ને, કરંટ એમ કહીએ ને, કે શોક લાગ્યો, શોર્ટ લાગ્યો હોય ને, તો વીજળીનો ઝટકો લાગ્યો, તો વાળ ઘણી વખત ઊભા થઈ જાય. એ શું કરવા ઊભા થાય ખબર? હજી આપણી જગ્યાએ તો ઠીક, પણ તમે મોટા વિદેશોમાં કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા તમને બતાવીએ કે ગોળો હોય, સ્ટીલ જેવો ગોળો રાખેલો, એ ગોળા ઉપર તમે બે હાથ રાખો ને તો તમને બૂટ પહેરવાના, કે રબડના બૂટ, એ રબડના બૂટ પહેરીને તમે સ્ટીલના ઉપર બે હાથ રાખો ને તો એમાં લઈ આ ભાઈના વાળ છે ઊભો ઊંચા ઊંચા થવા માંડી છે, અને ઝટિયાસી આમ ઊંચા ઊંચા થવા માંડી છે. આપણા તો ઠીક, આપણા તો નાના નાના વાળ છે, છોકરીના હોય કે બાયુના હોય કે એ આમ બે હાથ રાખીને તો એના વાળ છે જોયા જેવા થાય, આમ ભૂતડા જેવા, ઝટિયાસી બધા ઊભા થઈ જાય. એ શું કરવા થતું હોય? તો કે તમે એ ગોળા ઉપર હાથ રાખો ને તો જો એનું માપ હોય, થોડા થોડા ઇલેક્ટ્રોન જ જવા દે, એમ નહીં એકાદ ડાયરેક્ટ ઝટકો મારી દીધો, કીડીયું કવડતી ને એના જેટલો ઇલેક્ટ્રોન જવા દેતા હોય, ધીમે 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 ધીમે, જેનાથી હૃદયના કે આપણા કોઈ શરીરના અંગને નુકસાન ન થાય એટલો એટલો વિદ્યુતભાર જવા દેતો, એટલો વિદ્યુતભાર જેની ઉપર હોય, તો એ વિદ્યુતભાર ધીમે 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 આપણે શરીર ઉપર ચડ્યો. ક્યાં ગયો? તો કે નીચે જવાનો રસ્તો, વિદ્યુતભારને જવાનો રસ્તો જોતો હોય તો એ નીચે જવાનો પ્રયત્ન કર્યો, રબડના બૂટ કર્યા એટલે અર્થિંગ એને થઈ શકતું, એમને પગ રાખીને ઉભા હોય તો લઈ લઈ અર્થિંગ જમીનમાં આવ્યું છે, પણ તમે ઊભા અહીંયા અહીંયા રબડના બૂટ પહેરીને તો જટિયામાં વિદ્યુતભાર ચડવાનો પ્રયત્ન કરે. વિદ્યુતભાર હાથમાં રાખો, હાથમાંથી ચડો 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 ચડો, અહીંથી ક્યાંયથી રસ્તો ન દેખાણ તો હાલો ને, અહીંની ઉપર કંઈક હોય તો જટિયામાં ચડો, પછી જટિયામાં તો કે અહીં તો જંગલ જ જંગલ છે, ક્યાંય જવાય એમ નથી, તો હાલો જંગલની ઉપર ચડવા ગયો તો એ જટિયામાં બધા વાળમાં ચડી ગયા. પછી વાળમાં ને વાળમાં શું થયું? તો કે એક વાળમાં ઋણ, બીજા વાળમાં ઋણ, ત્રીજા વાળમાં ઋણ, એમ બધા વાળોમાં ઋણ ઋણ વિદ્યુતભાર આવી ગયો. તો એ ઋણ વિદ્યુતભાર બધામાં ઇલેક્ટ્રોન ચડી ગયા ને, તો ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ચડી ગયા, તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે, આ વાળમાં રહેલા ઇલેક્ટ્રોન આ વાળમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. એ અપાકર્ષણના કારણે જટિયાશે એ ઊંચા થઈ જશે. સમજાય? હવે ખીલો મગજ, ખીલો ન મજા આવી યાર, તો પછી હવે તો હું શું કરી શકું? હવે લડી લેવું તમારે, જટિયા ઊંચા થઈ જાય. હા, છઠ્ઠો છઠ્ઠો સાતમો મુદ્દો બસ પૂરો થઈ ગયો ભાઈ, સાતમો મુદ્દો છેલ્લો છે, રાડું દેવમાં. સાતમો મુદ્દો કે જ્યારે વિદ્યુતભાર છે સ્થિર અવસ્થામાં હોય, જ્યારે વિદ્યુતભાર, આ વિદ્યુતભારને હું ક્યુ વડે દર્શાવું છું, આ વિદ્યુતભાર સ્થિર અવસ્થામાં હોય, આ વિદ્યુતભાર છે સ્થિર અવસ્થામાં છે કે જ્યારે તેનો વેગ વી બરાબર છે 0, ત્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, ત્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. જ્યારે ક્યુ વિદ્યુતભાર છે એ ગતિમાં હોય પણ અચળ વેગી, એનો વેગ છે એ કેવો હોય? અચળ હોય. એનો વેગ વી બરાબર અચળ હોય, કંઈક ફિક્સ ઝડપથી ભાગતો હોય ભાઈ, કંઈક ફિક્સ ઝડપથી દોડે છે, તો એટલે કે અચળ વેગી ગતિ હોય, અચળ વેગી ગતિ હોય, ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર, એને ઈ વડે દર્શાવીએ, વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ કહેશું, અને ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી, બંને ઉદ્ભવે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે. જ્યારે વિદ્યુત ભાર દોડતો હોય એની ઉપરનો વેગ વી સી અચળ ન હોય, એટલે કે એને કંઈ નક્કી જ ન હોય, પહેલાં દોડીને આમ ગયો, પાછો ધીમે ધીમે હાલીને, પાછો દોડીને આમ ગયો, પાછો ધીમે ધીમે આવ્યો, હો પાછો હાલીને ગયો, ત્યાંથી દોડીને આવ્યો, એનું કંઈ નક્કી નથી, રગડ ભામ ભામ રખડતી બહેનીવાળું આટા મારે શું. તો જ્યારે એનો વેગ છે અચળ ન હોય, ક્યારે? એટલે કે અનિયમિત ગતિ હોય, અનિયમિત ગતિ હોય, વિદ્યુતભારની અનિયમિત ગતિ હોય, ત્યારે વિદ્યુત ક્ષેત્રનું ઉત્સર્જન પણ કરશે,
કે ઈનું ઉત્સર્જન પણ કરશે, ચુંબકીય ક્ષેત્રનું ઉત્સર્જન પણ કરશે એટલે કે બીનું ઉત્સર્જન પણ કરશે, અને વિકિરણો વી ચુ વી નું ઉત્સર્જન પણ કરશે. વી ચુ વી એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન પણ કરશે. તો આ વિદ્યુતભારની ગતિના આધારે ત્રણ ભાગ પડે છે. એકાદ હારો પ્રશ્ન પૂછવો હોય તો આની ઉપરથી આવી શકે. આપણે જે ઇલેક્ટ્રોસ્ટેટિક ભણીએ છીએ આ ભાગ છે, આની ઉપરથી ભાગ આવે કે એમાં માત્ર ને માત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર ઈનો અભ્યાસ જ કરીશું. હજી બાકી છે ભાઈ ભણવાનું, વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બી એ પણ ભણવાનું બાકી છે. એટલે કે જ્યારે વિદ્યુતભાર છે અચળ વેગી ગતિથી દોડતો હોય, કરંટ પ્રવાહ આપણી નળીઓમાં જે પ્રવાહ જતો હોય, વાયરમાં જે પ્રવાહ જતો હોય, એ પ્રવાહ અચળ વેગથી જતો હશે. તો અહીંયા આપણે પ્રવાહ વિદ્યુતની વાતો કરીએ છીએ, ચુંબકીય ક્ષેત્રની વાતો કરીએ છીએ, એ બધાય આનો ભાગ. ને આ પછી આગે આમ હાવ વિચિત્ર વિચિત્ર પાછળના ભાગ છે એ બધા, પાછળના પાઠેની ઉપરથી આઠમો ચેપ્ટર ખાસાની. તો મળીએ હવે નવા લેક્ચરમાં નવી નવી વાતો સાથે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહ્યો, નવા નવા રોગોને મટાડતા રહ્યો. મનમાં આવે એ કરો, મન ભાવે એ કરો, પણ ધ્યાન બસ આટલું રાખો કે જે પણ કરો તેનાથી તમને કે તમારા પરિવારને આગળ જઈને કંઈ દુઃખ ન થાય. ત્યાં સુધી ડાયરાને રામ રામ.